જુદા-જુદા જે બેનોના ગ્રુપ છે એમાંથી આપ જુદી-જુદી જગ્યાઓથી પધાર્યા છો, અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા છો. અહીં ઉપસ્થિત સંઘના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચૌધરી સાહેબ, શ્રી અણુભાઈ પુરોહિત સાહેબ, અને આજે બેકરી ઉત્પાદનો જે આપણે અહીંયા આજે જેનું લોન્ચ આપણે કરવા જઈ રહ્યા છીએ, જે હેપીનેસ અને વેલનેસ સેગમેન્ટમાં કદમ રાખવા રહી ગયા છે, એનું પ્રોડક્શન સંભાળનારા શ્રી ભૂપેશભાઈ પરીખ તથા અમારા ક્વોલિટીના હેડ અહીંયા પાટીલભાઈ બેઠા છે, અને અમારા એન્જિનિયરિંગ અને પ્રોડક્શન હેડ, આ તમામને આ પ્રસંગે આવકારીએ છીએ. અને આ શરૂઆત કરતા પહેલા દરેક સાહેબો આગળ આપણે આ પ્રોડક્ટો મૂક્યા છે, એ પ્રોડક્ટનું આપણે અનાવરણ કરી અને પછી પ્રોડક્ટ વિશે સમજીશું. એ પહેલાં ખાલી એક દીપ પ્રાગટ્યની એક ફોર્માલિટી, કારણ કે શુભ કાર્ય માટે પ્રાર્થના તો થઈ જ છે, તો આ દીપ પ્રાગટ્ય પણ કરીએ અને ત્યાર પછી આ કાર્યક્રમ આપણે આગળ વધારીએ. એટલે દીપ પ્રાગટ્ય પછી સીધું જ આપણે જે પ્રોડક્ટો અત્યારે આ ડેસ્ક પર સાહેબ લોકોના મૂક્યા છે, એ મારા પરથી આપણે એનું અનાવરણ કરીશું અને ત્યાર પછી પ્રોડક્ટ વિશે આપણે સમજીશું ડિટેલમાં પ્રેઝન્ટેશન સાથે. તો શરૂઆત આપણે કરીએ દીપ પ્રાગટ્યથી. તમામ સાહેબ લોકોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્યની આ વિધિમાં જોડાય. અને હવે અહીંયા ઉપસ્થિત આપણા તમામ જે પણ હોય તો એ બધા જ આપણે ઉભા થઈશું અને આ પ્રોડક્ટને આપણે અનાવરણ કરીશું પહેલા, એટલે જેથી એ પણ પ્રોડક્ટ આપણે નીકળે, દરેક પ્રોડક્ટ વિશેની પછી આપણે સમજ આપીએ. સુમુલના હેલ્થ એન્ડ વેલનેસ અને લોકોના સ્વાસ્થ્ય વધારવાના તમામ ઉત્પાદનો જેને આપણે સમજ લેવા જઈ રહ્યા છીએ. અને હવે પછી રહેશે સુરત સ્વસ્થ. થેન્ક યુ વેરી મચ. આપણે હવે આ તમામ પ્રોડક્ટોની ડિટેલ જાણીએ કે આ ખરેખર આજે અમે કરીએ, આ બધા અમે બધા ભેગા ક્યાં કર્યા છે ને આ બધું કરી જશું, તો એ એક ઓબ્જેક્ટિવ હોય કે ક્લિયર થાય. આપણે પ્રોડક્ટ વિશે સમજીએ કે આ એક જે શ્રેણી અમે બનાવી છે, આ આખી શ્રેણીનું નામ અમે આપ્યું છે હેપી લાઈફ પ્રોડક્ટ્સ. અમારા મેનેજમેન્ટનું જે વિઝન છે એ એવું છે કે સુરતની જનતાને તંદુરસ્ત અત્યાર સુધી રાખી જ છે, પરંતુ હવે હસ્તી પણ રાખવી છે, ખેલતી કૂદતી રાખવી છે, બધા જ હેપી રહે. એટલા માટે આ હેપી લાઈફ સિરીઝ ના તમામ ઉત્પાદનો અમે તમારી સમક્ષ આજે મૂકવા જઈ રહ્યા છીએ. હવે સુમુલ ડેરી
જે પણ આ પ્રોડક્ટો અત્યારે અમે લાવ્યા તો એ કહેવાય કે અત્યાર સુધી અમે પણ એક લગભગ છેલ્લા વર્ષથી અમે બેકરીના પ્રોડક્શનમાં અમે છીએ. બહુ સારી રીતે બેકરીનો આખો સેગમેન્ટ હેન્ડલ થયો. પણ અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબ એક જગ્યાએ પ્રવચનમાં ગયા હતા અને એક બેને એમને એવો સવાલ પૂછ્યો કે સાહેબ સ્વાસ્થ્ય સાથે બધું આ ચાલે તો શું તમે એકલું કંઈક ઘઉંમાંથી કે એકલા ઘીમાંથી કે કંઈક બનાવી શકાય કે નહીં? અને ત્યાંથી આ વિચારનો એક જન્મ થયો. અને પછી એવો પણ વિચાર આવ્યો કે શહેરની અંદર ખરેખર આવી કેટલી બેકરી પ્રોડક્ટો ખવાય છે અને એની સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે. આ સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે એમ કરતા કરતા જ્યારે અમે મેડિકલ જગતના તજજ્ઞોને પણ મળ્યા, ઘણા બધા ફૂડ એન્ડ ન્યુટ્રિશન જે લોકો જાણે છે એ લોકોને મળ્યા, આ બધાને મળ્યા પછી એક એવું લાગ્યું કે ખરેખર આ બેકરી ઉત્પાદનોમાં હજુ વધારે કંઈક સારું કામ થઈ શકે એમ છે. તો બેકરી જ ઉત્પાદનો જ કેમ, તો એની સાથે બીજા કયા કયા ઉત્પાદનોની અંદર મિક્સ કરી શકાય અથવા એવા કયા પ્રોડક્ટ છે જેને રોજ લોકોને આપી શકાય કે જેથી લોકોનું સ્વાસ્થ્ય જળવાય એના કરતા સુધરે. અને કહેવાય કે ફૂડ ઇઝ મેડિસિન, એટલે ફૂડ જ એક એવું હોય કે જે મેડિસિન તરીકે કામ કરે. અને જ્યારે અમે આ મેડિકલ તજજ્ઞોને મળવા ગયા ત્યાંથી અમને એક ફિલ્મ મળી છે. એ ફિલ્મ ફક્ત 2 મિનિટની છે કે આ અત્યારના ફાસ્ટ ફૂડથી કઈ કઈ સમસ્યાઓ આવી રહી છે અને 2 મિનિટની એક ફિલ્મ આપણે જોવા જઈ રહ્યા છે. मेरा बेटा सिद्धू उसे संभालते हुए खुद को भी संभालने लायक हो गई. लेकिन ये खुशी के दिन ज्यादा नहीं ठिकाने की एक ही वजह थी, और वो था मेरा बेटा सिद्धू उसे संभालते हुए खुद को भी संभालने लायक हो गई. लेकिन ये खुशी के दिन ज्यादा नहीं ठिकाने. वो धीरे धीरे बीमार रहने लगा. मुझे लगा नॉर्मल बीमारी है. डॉक्टर ने सिटी स्कैन करवाया. मुझे जिंदगी का सबसे बड़ा शॉक तब लगा जब पता चला कि उसे उसे कैंसर था. का कोई फायदा नहीं हुआ, हम उसे नहीं बचा पाए. मुझे यकीन नहीं हो रहा था. फैमिली हिस्ट्री में किसी को कैंसर नहीं हुआ था. मैं बहुत परेशान थी, इसलिए एक दिन मैं डॉक्टर से मिलने गई. क्या मैं इसकी वजह जान सकती हूँ डॉक्टर? फैट फूड या ड्रिंक्स टेस्टी बनाने और उनकी ड्यूरेबिलिटी बढ़ाने के लिए ज्यादातर फूड कंपनीज हार्मफुल प्रिजर्वेटिव्स और केमिकल्स ऐड करते हैं. टेस्ट अच्छा होने से बच्चों को उनकी आदत पड़ जाती है. लॉन्ग रन में कुछ बच्चों के इंटरनल बॉडी पार्ट्स में डैमेजेस होने लगते हैं. डिपेंडिंग ऑन देयर रेजिस्टेंस कैपेसिटी टू फाइट डिजीजेस, कुछ बच्चों पर उसका कम असर होता है, वहीं दूसरी ओर कुछ बच्चों पर ज्यादा हार्मफुल इफेक्ट होता है. अब स्ट्रांग इम्यून वाले बच्चे ट्रीटमेंट के बाद रिकवर हो जाते हैं, पर बहुत से कमजोर इम्यूनिटी वाले बच्चे अपनी जान गंवा बैठते हैं. बच्चा कितनी क्वांटिटी में उन प्रोडक्ट्स को कंज्यूम करता है उससे भी बहुत फर्क पड़ता है. ज्यादा प्रॉफिट के लिए फूड कंपनी सस्ते और घटिया इंग्रेडिएंट्स डालते हैं, जैसे आटे की जगह मैदा, आर्टिफिशियल कलर्स, हार्मफुल केमिकल्स जैसे सोडियम नाइट्रेट, हाई फ्रक्टोज कॉर्न सिरप, घटिया क्वालिटी का ऑयल एक्सेट्रा. आपके बच्चे का रेजिस्टेंस पावर लो था. लंबे समय तक जंक फूड और पैक्ड ड्रिंक्स कंज्यूम करने की वजह से उसे कैंसर हुआ. ज्यादातर फूड कंपनीज ना तो गवर्नमेंट के सेट गाइडलाइंस और रूल्स फॉलो करती है, ना ही बिजनेस एथिक्स. ह्यूमन वैल्यू से उन्हें कोई सरोकार नहीं. पेरेंट्स को अपनी जिम्मेदारी समझनी चाहिए. बच्चों को जंक फूड से दूर रखना चाहिए और उन्हें घर का खाना ही देना चाहिए, वही सेहतमंद है. दुनिया में सबसे ज्यादा कैंसर पेशेंट्स जिन देशों में हैं, उनमें हमारे देश का नंबर दूसरा है. कितने दुख की बात है, हमारी नई पीढ़ी फास्ट फूड की शिकार हो रही है, उसकी वजह से मर रही है.
अहीं एक एवी बात हती के घर जेवु खावानु होवु जोईए अने जे संस्था प्रॉफिट माटे नहीं पण ज्यारे लोको जोड़े जोड़ायेली होय कमिटमेंट साथे जोड़ायेली होय तो ए संस्था आ विचारी शके अने तमे जे बातो सांभळी के सोडियम नाइट्रेट कॉर्न सीरप घटिया किस्मना प्रिजर्वेटिव्स आ बधा ज केमिकल्स जे कहेवाय ए કેવાય પ્રોડક્ટ ને દેખાવડી બનાવતા હોય એને સ્પોન્જીનેસ રાખવામાં એની લાઈફ વધારવામાં મદદ કરતા હોય સુમુલ આવા કોઈ જ ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરતી નથી અને એટલા માટે આજે આપણે આપણા જે પ્રોડક્ટો છે એની આપણે ચર્ચા કરવી છે કે આપણી પાસે શું છે અને આપણે શું કરીએ છીએ તો આપણે પહેલામાં પહેલું તો એક સૂત્ર અમારા આખા રેન્જમાં હેપી લાઈફમાં એ મૂક્યું છે કે નો મેદા નો વેજીટેબલ ફેટ નો મેદા નો વેજીટેબલ ફેટ ઓનલી પ્યોર બટર ઓનલી પ્યોર ઘી અને આખા ગોમાંથી બનાવેલો લોટ એટલે આવા ઇન્ગ્રેડિયન્ટ્સ કારણ કે બેનો તમને ખબર હશે ઘરે પણ તમે બેકિંગ કરો છો મેંદો એક એવી વસ્તુ છે કે એને તમે જ્યારે ઓવનમાં મૂકો ત્યારે એ જ્યારે બેક થતો કેટલી ફાઇન સુગંધ આવે સ્વીટ એન્ડ પ્લેઝન્ટ સુગંધ આવે પણ ઘઉંને તમે શેકો તો આવે છે મીઠી સુગંધ ઘઉંના લોટમાંથી એ જ માંથી જ બની છે તો મેંદો જે છે જ્યારે બેક થાય ત્યારે થોડો મીઠો લાગે છે પણ ઘઉંના લોટને બેક કરવા મૂકીએ સહેજ કડવાશ પેદા થાય છે એટલે ઘઉંના લોટમાંથી પ્રોડક્ટ બનાવવી ખૂબ ચેલેન્જેબલ છે અને બહુ ડિફિકલ્ટ છે અને એ જબરજસ્ત કામ અમારા બેકરી ડિવિઝને કર્યું છે એ એક ગૌરવની વાત છે કે ખૂબ મહેનત કરીને આ ઘઉંમાંથી બટર અને ઘીના જે પણ પ્રોડક્ટો અમે તમારી સામે લઈને આવ્યા છે એ એટલા બધા સારા પ્રોડક્ટો લઈને આવ્યા છે અમારા સેન્ડવિચ બ્રેડ અત્યારે બજારમાં છે પણ એ ઉપરાંત હોલ વ્હીટ બ્રેડ અને મલ્ટીગ્રેન બ્રેડ આ બે વિશિષ્ટ વેરાયટીઓ આજથી આપણે બજારમાં મૂકવા જઈ રહ્યા છે હોલ વ્હીટ બ્રેડ જે છે એ પ્યોર ઘઉંમાં અને કહેવાય કે પેલો તમે રોટલીનો લોટ બાંધો તો મોણમાં પણ આપણે તેલ નાખતા હોઈએ અહીંયા તો પેલા બહારની જે કંપનીઓ છે એ તો વેજીટેબલ ફેટ નાખે આપણે પ્યોર બટર નાખ્યું છે મોણમાં પણ અને એમાંથી આ બ્રેડ બન્યા છે એટલે એમાં પણ કહેવાય કે વેજીટેબલ ફેટ નથી અને ઘણા બધા લોકો એમ કહેતા હશે કે માખણ નાખ્યું છે તો એ નહીં નડે માખણમાં વિટામિન એ ડી ઈ અને કે છે બહુ વર્ષો સુધી ઇવન હમણાં યુએસ એફડીએ તો ગયા વર્ષે કહ્યું કે માખણ અને ઘી ખાવાથી કોઈ તકલીફ ઉત્પન્ન થતી નથી અને ઘણા બધા આર્ટિકલ આપણે તમે વાંચ્યા પણ ને તમે સમજ્યા પણ કે આપણે તો એક છેલ્લા આર્ટિકલમાં વાત પણ કરી હતી કે સવારે બપોરે અને સાંજે એમ 15 15 15 ત્રણ વખત ઘી ખાવું જોઈએ તો 45 ગ્રામ ઘી ખાવું જોઈએ અને તો જ પેલા વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે એ આપણા શરીરમાં રહે કારણ કે ફેટ સોલ્યુબલ છે પાણીમાં ઓગળતા નથી પાણીમાં તો હલ્યા કરે તો ફેટ સોલ્યુબલ વિટામિન છે એ હંમેશા સારા ફેટમાં જ ડિઝોલ્વ થતા હોય છે અને માખણ ખાવાથી જાડા નથી થવાતું માખણ ખાવાથી પાતળા થવાય છે એવું આપણે સાબિત કર્યું છે આજે ટાઈમ નથી આજે લોન્ચિંગનો ટાઈમ છે આપણે ફરીથી બધાને એટલા માટે તમને જે ફોર્મ અમે આપ્યું એનું કારણ જ એ છે કે અમે તમને વારે વારે બોલાવી શકીએ અને આ બધું અમે જે કહીએ છીએ તમને વોટ્સઅપ ફેસબુક કે મેસેન્જર દ્વારા અમે તમને માહિતી આપી શકીએ અને બીજા અમારા જે છે મલ્ટીગ્રેન હોલ વ્હીટ બ્રેડ કે જેની અંદર અમે 5 પ્રકારના ધાન નાખ્યા છે એમાં સૌથી પહેલું જે ધાન છે એ છે ઓટ્સ ફાઈબર માનવીય બોડીને રોજના 2 થી 3 ગ્રામ એને ફાઈબર ખાવાના હોય છે આજના ફાસ્ટ યુગની અંદર આપણે ફટાફટ જ્યારે સેન્ડવિચીસ બનાવીને ખાતા હોઈએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છે કે આપણા શરીરને ફાઈબર મળ્યા કે નહીં અને ફાઈબરની પેલી અછતમાં જે મેટાબોલિઝમ કહેવાય અથવા કે જે આપણી ચયાપચયની પ્રક્રિયાઓ અને પાચનની પ્રક્રિયાઓની અંદર ફાઈબરનો ઇમ્પોર્ટન્ટ બહુ છે એ સિવાય જે બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પણ જે લોકો ફાઈબર નથી લેતા હોતા તો જે પેલો કાર્બોહાઈડ્રેટ જે પણ લો છો એ ઇમિડિયેટલી ફ્લશ થઈને બ્લડમાં ગ્લુકોઝના સ્વરૂપે જતો હોય ત્યારે જે ફાઈબર જો હોય તો એ તમારું કહેવાય કે મેટાબોલિઝમ તમારું સારું રહે એના કારણે સુગર લેવલ કંટ્રોલ કરી શકતો હોય છે તો ફાઈબરનો ઇમ્પોર્ટન્ટ બહુ છે
અત્યારે તો બહેનો સવારે ઓઠસો નાસ્તો પણ કરતા હોય, પણ જયારે નાના ભૂલકાઓ જયારે સ્કૂલે જતા હોય અને એને આપણે કંઈક લગાવીને આપવાનું હોય અથવા એને નાસ્તામાં જો કંઈક આપવાનું હોય તો એની અંદર આવા જો સુમૂલના આખા ઘઉંના આપણા લોટમાંથી બનેલા, કારણ કે બજારમાં તો અમે જોયું કોઈનાથી ઘઉંનો બ્રેડ બનતા નથી, એ લોકો 20-30% મેંદો નાખે જ છે, કેમ કે મેંદા વગર એ લોકો બનાવી નથી શકતા, પછી થોડા વ્હાઈટ થાય એટલે બ્રાઉન કલર નાખે છે, એટલે એમની એ ટ્રીક છુપાવવા માટે બ્રાઉન કલર નાખે, એટલે કલર પણ જાય તમારા શરીરમાં, મેંદો પણ જાય. જ્યારે અહીંયા આપણે ઘઉં સિવાય કોઈ જ વસ્તુ વાપરી નથી, ઘઉં અને બટર અને જે બ્રેડ બનાવવા માટે પેસ્ટ વાપરવામાં આવે તે અનાજ સિવાય કોઈ ઇન્ગ્રેડિયન્ટ આપણે વાપર્યા નથી. અને એટલા માટે સવારે રોટલી તમારા બાળકને કે જામ લગાવીને આપતા હો કે બ્રેડ પર બટર લગાવીને આપતા હો, આ એકદમ હેલ્ધી નાસ્તો થઈ શકે એવું અમે વિચાર્યું હતું. અને મલ્ટીગ્રેનનું જે અમારું બીજું ઇન્ગ્રેડિયન્ટ છે એ છે અળસી. અળસી જનરલી આપણે ઘરે રોજ ઉપવાસમાં ખાતા હોઈએ છીએ. અળસીની અંદર ઓમેગા 3 નું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. હવે તમને એ પણ જાણીને નવાઈ લાગી કે ઓમેગા 3 જે છે તમામ પ્રકારની અળસીમાંથી નથી, આખા ભારતની અંદર લગભગ 83 ટાઈપ્સની અળસીઓ થાય છે, એમાંથી 17 એવી જાત છે જેની અંદર ઓમેગા 3 નું પ્રમાણ છે, અને આ ઓમેગા 3 નું પ્રમાણ એમાં પણ 17-18% જેટલું જ હોય છે. તો આવી અળસી અને બાકીનું એમાંથી મેંગેનીઝ અને મેગ્નેશિયમ એની અંદર બીજા તત્વો છે જે આપણને ખૂબ જ કામના છે, તો અળસી આપણે ઓમેગા 3 માટે લેવાની હોય છે, તો અળસીનું પ્રમાણ એની અંદર છે. તલની વાત કરીએ, તલ કેલ્શિયમથી ભરપૂર છે, તલની અંદર જે કેલ્શિયમ છે એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, તલની અંદર પણ મેગ્નેશિયમ અને વિટામિન B9 અને B1 બંને એટલે એની અંદર એ પણ મળી રહે છે. તમને બધાને ખબર હશે કે ઉત્તરાયણમાં આપણે તલ સાંકળી ખાઈએ છીએ અને એનું કારણ પણ એ જ છે કે આખા શિયાળા દરમિયાન શરીરને વિટામિન D3 ઓછું મળ્યું હોય તો કેલ્શિયમ પણ એબ્સોર્બ ઓછું થયું હોય, આપણે 2 દિવસ પતંગ ચગાવીએ તાપમાં અને ઉપર ધાબામાં તલ સાંકળી ખાઈએ તો વિટામિન D3 પણ મળે અને સાથે સાથે તલ આપણે ખાધા તો કેલ્શિયમ પણ મળે. તો આપણે તમામ તહેવારો અને તમામ જે રીત રિવાજો છે એ બધા જ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાથે ક્લબ થયેલા છે, અને એટલા માટે કારણ કે આપણી પાસે સમય નથી એટલે મને હું ઝડપથી બતાવું છું. તો તલની અંદર કેલ્શિયમ છે અને કેલ્શિયમ આપણને ખૂબ જરૂરી છે, જો કેલ્શિયમ ન હોય તો કેલ્શિયમની ડેફિશિયન્સીને કારણે જે હાડકાના પ્રોબ્લેમ આવે એ તો આવે જ, આર્થરાઇટિસ અને એવા પણ ઘણા બધા પ્રોબ્લેમો અત્યારે લોકોને આવી રહ્યા છે, અને એવું પણ સંશોધન થયું છે કે કેલ્શિયમની ગેરહાજરી સતત રહે તો કેન્સર જેવા રોગો પણ થાય. અને ડોક્ટરો જ્યારે તમે 100 ગ્રામ કેલ્શિયમની ગોળીઓ તમે ખાવ છો ત્યારે એમાંથી 13 મિલીમાઇક્રોગ્રામ ખાલી કેલ્શિયમ બ્લડને મળતું હોય છે. તો દૂધ અને અમે અત્યારે આ જે નેચરલ પદાર્થો છે એમાંથી જે કેલ્શિયમ મળે એની બાયોઅવેલેબિલિટી ખૂબ સારી હોય છે અને એટલા માટે વાપરવું જોઈએ. ત્યાર પછીનું અમારું ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે એ સૂર્યમુખીના બીજ. સૂર્યમુખીના બીજની અંદર વિટામિન B9 ફોલેટ અને ખાસ કરીને મેંગેનીઝ અને મેગ્નેશિયમનું ખૂબ ઊંચા પ્રમાણમાં આની અંદર છે. એવી જ રીતે તરબૂચના બીજમાં પણ મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ ઊંચું છે. હું આનું ટેકનિકલ લિટરેચર તમને વોટ્સએપમાં મોકલીશ કે જેથી તમને ખ્યાલ આવે કે આ ટોટલ 5-5 ઇન્ગ્રેડિયન્ટ ભેગા થઈને અમે વિટામિન બી કોમ્પ્લેક્સ આની અંદર પૂરું થાય છે, વિટામિન B1 એટલે કે થાયામીન જે છે તે એમાંથી મળી રહે છે, મેંગેનીઝ મેગ્નેશિયમ ફોલેટ, જનરલી બહેનોને પ્રેગ્નન્સી દરમિયાન બિફોર પ્રેગ્નન્સી ફોલિક એસિડની દવાઓ ચાલુ થતી હોય છે, ફોલિક એસિડ લેવું કરતાં ફોલેટ લેવું વધારે સારું હોય છે, કારણ કે ફોલેટ ઇઝ અ કોમ્પ્લેક્સ પોર્શન ઓફ ફોલિક એસિડ, એટલે એમાંથી જે આપણને તત્વો મળતા હોય છે, હિમોગ્લોબિન મેન્ટેન કરવું શરીરમાં, બીજી નોર્મલ જે બાયોકેમિસ્ટ્રી મેન્ટેન કરવી, આ બધા માટે ફોલેટનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જનરલી આપણા રોજિંદા ખોરાકમાં આપણે આ બધું ગુમાવી ચૂક્યા છે. અમે મલ્ટીગ્રેન બ્રેડમાં આ વસ્તુની ધ્યાન રાખ્યું છે અને આ મલ્ટીગ્રેન બ્રેડની અંદર આ જે ગ્રેઇન્સ છે એ ગ્રેઇન્સની અંદર જે આ પોષક તત્વો છે એના કારણે મલ્ટીગ્રેન બ્રેડ અમે એવું કહીશું કે ખરેખર એક સદાબહાર ફૂડ અમે બનાવવા જઈ રહ્યા છે, અને આવનાર દિવસોમાં તો હજુ બીજા સંશોધનો ચાલે છે, સાહેબ કેસેફના પ્રવચનમાંથી અમે ઘણા બધા બીજા પણ પ્રોડક્ટો લાવવા જઈ રહ્યા છે બ્રેડની અંદર, કે જેથી તમે રોજ બ્રેડ ખાઈ શકો. આપણે જનરલી અત્યારે કેવું થઈ ગયું છે કે નહીં બ્રેડ નહીં ખાવાનું, કારણ કે એ પણ બ્રેડ ખાઈને આમ થાય, હવે કદાચ આપણે આ રિવર્સ કરવા માંગીએ છીએ કે બ્રેડ ખાઓ અને સ્વસ્થ રહો, કદાચ આ આપણે કરવા જઈ રહ્યા છે, અને એટલા માટે બ્રેડની ગુણવત્તા આપણે આ લેવલ સુધી ઊંચી લઈ ગયા છે. તો અમારા આ 2 જબરજસ્ત બ્રેડ, ત્યાર પછી અમે કુકીઝ મૂકી, ખાસ કરીને
बटर कुईज हमारी हती हमें एनी अंदर फरी थी बटर प्योर बटर अने घऊ फक्त नाखी ने अने एनी अंदर काजू नाख्या अने कैश्यू बटर बाइट्स आ बिस्किट अमे बनाव्या छे। तमने जाणीने नवाई लागशे के सूरत मां जेटला पण कुकीज बिस्किट्स डाइजेस्टिव बिस्किटो आ बधुं मळे छे आ बधाना गुणवत्ता अने इंग्रेडिएंट्स पर 100% प्रश्नार्थ छे एवुं कहीए तो चाले। कारण के आपणे खूब कहेवाय ने के घरमां जे रीते प्रोडक्शन थाय अने घरमां आपणे जे साफ सफाई राखी अने आपणे जे आपणा पोताना माणसो माटे बनावीए चीवटथी बनावीए ए चीवट राखीने आ बधा प्रोडक्टो આપણે બનાવ્યા છે। તો આનું નામ છે કેશ્યુ બટર બાઇટ્સ। ત્યાર પછી ચોકલેટ કુકીઝ, જે ચોકલેટ છે એની અંદર પણ ખૂબ સારા પ્રમાણમાં આયર્ન મેગ્નેશિયમ અને આવા તત્વોથી ભરપૂર હોય છે ચોકલેટ પણ, અને આ સારી ગુણવત્તાવાળી ચોકલેટનો ઉપયોગ કરીને પણ ચોકલેટ કુકીઝ અમે બનાવી છે। ત્યાર પછી કોકોનટ કુકીઝ છે, એની અંદર અમે બહુ સરસ મિશ્રણ કર્યું છે અને એ છે બદામ અને પિસ્તા નાખીને આલમંડ પિસ્તા કોકોનટ કુકીઝ બનાવી છે। આનો ટેસ્ટ બહુ સરસ છે, અમે તમને આજે સેમ્પલમાં બધાને આપવાના છે, કુકીઝ પણ આપવાના છીએ, તો એ તમને ટેસ્ટ 100% કરવા મળશે। ચાય ચસ્કા આ કુકીઝ બનાવી છે, એ 50% ગળી છે અને 50% સોલ્ટી છે અને એ ચા જોડે બહુ સારી લાગે છે। એટલે હવે મિત્રો ચા માટે સવારે ચાય ચસ્કા તમારી પાસે છે, બ્રેડ બટર અમારા છે અને એમાં પણ આટલું સરસ મજાનું આપણી પાસે જ્યારે બ્રેડ હોય, મલ્ટીગ્રેન બ્રેડ હોય અને હોલવીટ બ્રેડ હોય, તો હું નથી માનતો કે સવારે કોઈ એવી ઉણપ આવે। અને તમને એ પણ કહીએ કે અમે આ હેપી લાઈફ સિરીઝની અંદર પ્રોટીન પણ ઉમેરી રહ્યા છે। તો પ્રોટીન કઈ રીતે ઉમેરી રહ્યા છે, અમે તમને બે ફ્લેવરમાં પનીર આપવા જઈ રહ્યા છે અને એ ફ્લેવર છે પિઝા ફ્લેવરના પનીર અને જીરા ફ્લેવરના પનીર। એટલે સવારનો હવે તમારો નાસ્તો કેવો બની શકે તમને કહું કે તમે પનીરને પેલા બ્રેડ પર છીણી નાખો, એમાં કોઈ તમારે હવે સોલ્ટ કે કોઈ મસાલો નાખવાની જરૂર નથી। તમે બહુ ઈચ્છો તો એની અંદર કેપ્સિકમના ટુકડા થોડા નાખી દો, થોડા ઓનિયન સ્લાઈસ મૂકી દો અને આ નાસ્તો સવારનો બહુ હેલ્ધી નાસ્તો બની શકે। તો આ ખૂબ સરળ નાસ્તો બને એટલે આખી બધું બધી જાય એટલે પછી બધાને કોમ્બિનેશન પણ બતાવવાનું છે અને કેવી રીતે ખાઈ શકાય અને સવારે કેટલા પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ। પ્રોટીનનો એવું કહેવાય છે કે તમારું જે વજન હોય એ વજનના ગુણ્યા 0.8 કરો અને જે જવાબ આવે 80 ગ્રામ, માનો કે 80 કિલો વજન છે તો 80 × 0.8 આજે તમારું આવે તો 64 ગ્રામ પ્રોટીન રોજનું પેટમાં જવું જોઈએ। તો આ એનો સાદો નિયમ છે। હવે તમારે જોવું છે કે સવારે 7 થી 9 માં પ્રોટીન આટલું નાખવું હોય તો શું ખાવું પડે। ઘણા બધા આપણે ત્યાં વેજીટેરિયન લોકો છે, બધું જ કઈ રોજ બધી બધા ઈંડા નથી ખાઈ શકતા, તો એ 100 ગ્રામ પનીર અમારું જે છે ને એ પેલા 2 ઇક્વલ ઈંડા બરાબર છે અને 100 ગ્રામ પનીર તમે ખાવ તો 2 ગ્લાસ દૂધ બરાબર છે। એટલે સવારની પરમાં તમે જે કહેવાય ને જે લોકો ચા પીએ છે પણ સવારે પ્રોટીન નથી, જે લોકો દૂધ પીએ છે તે બહુ ફાઇન હેબિટ છે, પણ જે લોકો દૂધ નથી પીતા સવારમાં અને સવારે પહેલી ઉઠીને પહેલી ચા જોઈએ તેનો દિવસ એવી રીતે ચાલુ થતો હોય એને સવારનો પનીર ખાવાની અમે સલાહ આપીએ છીએ। તો તમે બજારમાં જે પ્રોટીન તમે લો એની સાથે આપણે સરખાવાય, તમે બેશક તમારે દૂધની સાથે ના સરખાવાય એને, એને તમારે જે બજારમાં આઇસોલેટેડ વે પ્રોટીન મળે છે એની સાથે સરખાવાય। જે લોકો પણ અત્યારે જે જીમમાં જાય છે અને આઇસોલેટ વે પ્રોટીન લોકો જે લોકો પણ ખાય છે એ લોકોને તમે ખાલી ભાવ પૂછી જોયો કે પ્રોટીનનો ભાવ શું છે, 1 કિલો પ્રોટીનનો એ ડબ્બો લગભગ 3000 રૂપિયાનો મળે છે। એટલે અત્યારે આપણે સવાલ જવાબ સેશન નથી ચાલતો, આ પ્રેઝન્ટેશન પતાવી દઈએ પછી તમે બધા સવાલ પૂછો, બધા જવાબ આપવાના છે, કોઈ જવાબ માંથી આપણે સ્કીપ થવાનું નથી। ચાય ચસ્કા અને ત્યાર પછી સુરતી નાન ખટાઈ, જનરલી સુરતમાં બહુ વર્ષોથી નાન ખટાઈનો ટ્રેન્ડ છે, આપણે ત્યાં કોઈ પણ મહેમાનો આવે ત્યારે આપણે એને ગિફ્ટમાં પણ નાન ખટાઈ આપતા હોઈએ છે। તો આ નાન ખટાઈનો ટ્રેન્ડ અને એમાં પણ સુમૂલનું શુદ્ધ ઘી અને જાયફળ અને એલચી નાખીને જે સ્વાદ બન્યો છે બહુ સુંદર સ્વાદ બન્યો છે, આજે તમને ટેસ્ટ કરવા મળી જશે એટલે તમને ખ્યાલ આવી જશે। એ
એટલે તમે કહો આ બોલ બોલ કરે છે પણ તમારા હાથમાં એ આવવાનું છે પ્રોડક્ટ નહીં દીધી જતી વખતે એટલે તમારે ખાવાનું છે તો સુરતી નાન ખટાઈ આ બધા જે તમારી સામે બધા પ્રોડક્ટ પણ અમે મૂક્યા છે તો કેશ્યુ બટર બાઇટ્સ નેક્સ્ટ ચોકલેટ ચિપ્સ નેક્સ્ટ ચાય ચસ્કા નેક્સ્ટ નાન ખટાઈ નેક્સ્ટ કોકોનટ આલમંડ પિસ્તા કુકીઝ નેક્સ્ટ ડેરી વાળા જો ફરસાણ આપો તો એની અંદર બી કઈક તો દૂધ ને એવું કઈક નાખતા હશો ને એટલે અમે કીધું ના અમે તો આની અંદર ફરસાણમાં પણ પનીર નાખ્યું છે અને ખૂબ જ જબરજસ્ત નવી ઇન્વેન્ટેડ પ્રોડક્ટ સુમુલ ડેરીની કારણ કે આપણે ચણાના લોટમાં તો પ્રોટીન હોય છે પણ સાથે જો પનીર ઉમેરાય તો એનો ટેસ્ટ કેવો બને તો પનીર ભુજિયા આ બહુ સરસ નવું ફરસાણ અમે બનાવ્યું છે અને પનીર ભુજિયા જે છે એ બે ફ્લેવરમાં છે એક ચીઝ ફ્લેવર છે અને ઓનિયન ફ્લેવર છે એટલે બહુ સરસ આનું કોમ્બિનેશન પણ થયું છે જે લોકોને થોડા ઠંડા વાતાવરણમાં પેલા કાંદાની ફ્લેવર વાળા ભજીયા કે કાંદાની ફ્લેવર વાળી વસ્તુ ખાવાની મળતી હોય તો એ આ ફરસાણને બહુ મજાથી ખાઈ શકે જે લોકો નાના છોકરાઓ જે ચીઝી ફ્લેવર જે લોકોને અનુકૂળ આવતી હોય છે તો આ ચીઝી ફ્લેવર પણ આની અંદર મળી જાય બીજી વસ્તુ કે બજારમાં જે ફરસાણો મળે છે એમાં તકલીફ એ હોય છે કે એકના એક તેલમાં એટલો બધા તળીને તમારી સુધી આવતા હોય છે તો એની અંદર ટ્રાન્સપેરન્ટનું પ્રમાણ ઊંચું હોય છે જ્યારે સુમુલના જે ફરસાણ છે એના ટેમ્પરેચર લેવલ કંટ્રોલ છે વેક્યુમ ફ્રાઈંગ છે તો આ કહેવાય કે તમારા સુધી આ જ્યારે વસ્તુ આવે તો આની અંદર એવા ટ્રાન્સપેરન્ટ જનરેટ થયેલા હોતા નથી પરંતુ શુદ્ધ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે કેટલાક અત્યારે સસ્તા નમકીન બજારમાં મળી રહ્યા છે અને એ જ્યારે અમે એનો અભ્યાસ કર્યો એના ઇન્ગ્રેડિયન્ટ્સનો ત્યારે અમને ખબર પડી કે ચણાના લોટને બદલે વટાણાને પાવડર બનાવીને એને ચણાના લોટ સમકક્ષ બનાવવામાં આવે છે અને એમાંથી ફરસાણ બને છે અને વટાણાનો જે પાવડર છે એ ચણાના લોટ કરતાં પ્રોટીનમાં ઓછો હોય છે અને એના ફાયદા શરીરના ઉપયોગી એવા નથી હોતા પરંતુ એ કિંમતમાં ખૂબ સસ્તો પડતો હોય છે અને એટલા માટે તમને ખૂબ સસ્તા ફરસાણ મળે છે ઇનફેક્ટ આ પનીર ભુજિયામાં અમે પનીર નાખ્યું હોવા છતાં એ એટલું મોંઘું નથી આપણે પછી પ્રાઇસની ચર્ચા કરીશું ત્યાર પછી જે બેઝિક ફરસાણો છે એ છે મોળી પાપડી તીખી પાપડી ઝીણી સેવ ભાવનગરી ગાંઠિયા મોળા ગાંઠિયા બટાકણી લસણિયા મમરા પૌવા ચેવડો શક્કરપારા કહેવાનો મતલબ કે આ બધા જ લગભગ અમારા આ પનીર ભુજિયા સિવાયના મોટાભાગના અમારા જે ફરસાણ છે એ 120 રૂપિયા કિલો છે એટલે અમે ભાવ એટલા બધા મોંઘા નથી રાખ્યા અને એટલા માટે જ નથી રાખ્યા કે સુમુલ જ્યારે આપે એ કિફાયતી આપે વેલ્યુ ફોર મની આપે શુદ્ધ આપે અને તમારા સ્વાસ્થ્યને સારું લાગે અને શરીરને નડે નહીં એવું આપે તો અમે આ બધી જ કાળજી અમારા તેર આ ફરસાણમાં રાખી છે જે તમને ખૂબ જ મજા આવશે એના 3 પેકિંગમાં છે અત્યારે એ 90 ગ્રામ 180 ગ્રામ અને 1 કિલો પેકિંગમાં આ 3 અમારા ફરસાણ ઉપલબ્ધ છે હા હવે આપણે આવીએ દૂધ ઉપર મેં તમને કહ્યું કે અમે તમને આ હેપી લાઈફની અંદર બધા જ શરીરને અને આ માણસને હેપી રાખીને એવા પ્રોડક્ટો લીધા છે ગીર ગાયનું દૂધ ઘણા બધા લોકોનો પ્રશ્ન એ આવે કે સુમુલ ડેરી અત્યારે ગાયનું દૂધ વેચે છે તો ગીર ગાયનું દૂધ વેચે એવું કેમ તો ગીર ગાયનું દૂધમાં કંઈક જુદું આવે ને તમારે ગાયના દૂધમાં શું ફેર તો આપણી પાસે જે આપણે ગાયનું દૂધ જે વેચીએ છીએ એ ગાયના દૂધની અંદર બધી જ બ્રીડની ગાયોનું દૂધ હોય છે ગીર ગાયના દૂધની થેરાપ્યુટિક વેલ્યુ છે એટલે કે આયુર્વેદિક પ્રોપર્ટી મેડિસિનલ પ્રોપર્ટી સારી છે જે વસ્તુ પેલા દૂધમાં હોય નોર્મલ દૂધમાં હોય એના કરતા 0.1% 2% એમાં વધારે હોય આટલો જ ફેર હોય છે બીજો વધારે ફેર હોતો નથી અને એ જે ફેર હોય છે અને એટલા માટે ગીર ગાયનું દૂધ થોડું દુર્લભ હોય છે ગીર ગાય પોતે દુર્લભ છે બજારમાં આપણે ઘણી બધી જગ્યાએ શહેરોમાં જોઈએ છીએ કે અત્યારે ઘણા બધા લોકોએ એવા થડા લઈને બેસી ગયા છે કે ગીર ગાયનું દૂધ મળશે મિત્રો તમને એ કહ્યું કે જેટલી લાલ ગાય ઢેકાવાળી બજારમાં દેખાય છે રસ્તે ઢકરતી દેખાય છે એ ગીર ગાય છે કે કેમ એ પ્રશ્નાર્થ છે જીનેટિકલી પ્રૂવ નથી કે ગીર ગાય જ છે નંબર 2 કે અમે તો અમારા જે પણ જ્યાંથી પણ દૂધ અમે લઈએ છીએ એ
જનાવરો અથવા જે પશુઓ જે છે જે દાણ ખાય છે એ પશુ દાણ પણ અનટચ ઓટોમેટિક પ્લાન્ટમાં અમારું આ કેટલ ફીડ બનતું હોય છે. તો પશુ જે ખાવાનું છે એ જીવ ખાવાનું છે ને એવું દૂધ આપવાનું છે. એટલે ધ્યાન શું રાખવું પડે કે દૂધાળુ પશુ શું ખાય છે, તો જે ખાય એ દૂધ આપવાનું છે. એટલે તમે એને શું ખવડાવો એના પર આધાર છે. વર્ષો પહેલા લોકો વાત કરતા અમે કેલ્શિયમ એટલે કપાસિયા ખોળ ખવડાવીએ છીએ, તો હવે તો એવું કપાસિયા ખોળ પણ નથી હોતું કે જેમાં ઓઇલનું પ્રમાણ હોય, અને હવે તો આપણે કપાસિયા તેલ પણ નથી ખાતા, ડોક્ટરો પણ ના પાડે છે કે કપાસિયા તેલ નહીં ખાવાનું. તો આ વસ્તુ સમજવાની જરૂર છે કે જે શહેરોમાં સરાઉન્ડિંગમાં આજુબાજુ જે પણ જાનવરો છે જે લોકો સુમૂલ સાથે નથી જોડાયા, ખાલી ફક્ત વેપાર કરવા માટે દૂધ પ્રોડ્યુસ કરે છે, એ દૂધની અંદર મલાઈ લાવવા માટે ઘણા બધી તરકીબો કરે છે. આવી કોઈ તરકીબ આપણે સુમૂલમાં નથી થતી. ખાસ કરીને જો વાત કરીએ તો આજે કપાસના જે તાતણાઓ છે એ ગાય અને ભેંસના પેટમાં જ્યારે ચોંટી જાય અને એ કેલ્શિયમ ઓક્સેલેટ બનીને યુરિનમાંથી બહાર નીકળી જતું હોય છે, દૂધમાંથી બહાર નીકળવું જોઈએ. તો આમ આ બધી વસ્તુ જે તમે પણ જે પણ દૂધ તમે લઈ રહ્યા છો પ્રાઇવેટમાંથી અથવા કોઈ તમારા સગામાં કોઈ લેતું હોય એને તમે ચેતવી શકો કે જ્યારે દૂધ તમે તંદુરસ્તી માટે લઈ રહ્યા છો ત્યારે તમને જરૂરી માત્રામાં કેલ્શિયમ કે જે પણ રિબોફ્લેવિન કે જે પણ તે દૂધની અંદર કે મિલ્ક ઇઝ કમ્પ્લીટ ફૂડ, એમાં ખાલી વિટામિન સી સિવાય બધું જ છે. તો જ્યારે બધું જ આપણે દૂધ થકી લેવાનું હોય તો એમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ આપણે કરવો જોઈએ નહીં. કારણ કે અમે દર 5 ગામની વચ્ચે જ્યારે બલ્ક ચેલિંગ યુનિટ મૂકીને, હવે તો ગામે ગામ બલ્ક ચેલિંગ યુનિટ મૂકીને જ્યારે દૂધ અહીંયા તમારા સુધી લાવીએ અને તમારા હાથમાં આવે ત્યાં સુધી એનું રેફ્રિજરેશન મેન્ટેન કરીએ અમે, તો અમે એટલી બધી કાળજી લઈએ છીએ કે જેથી તમારા હાથમાં દૂધ આવે ત્યાં સુધી એની જે મેડિસિનલ પ્રોપર્ટી છે એ એવી ને એવી રહે. તો આ વસ્તુ સમજવાની જરૂર છે. જે રસ્તે રગડતી ગાયો છે અથવા જે ગાયોને ફીડ ગમે તેવું આપવામાં આવે છે એ જીવ ખાય એવું દૂધ ના તત્વો એ પેલા શરીરમાં આવતા હોય છે, એવું દૂધ બહાર નીકળતું હોય છે. તો મિત્રો એ સાવધાન થવાની જરૂર છે. વચ્ચે માર્કેટિંગ ગિમિકના ભાગરૂપે A1 A2 મિલ્ક લઈને વોટ્સઅપમાં ઘણા બધા વોટ્સઅપ ગુરુઓએ બધા ઘણા બધા વિડીયો ફેરવ્યા, એ સદંતર ખોટા હતા. કારણ કે ભારત દેશની અંદર જ્યારે માણસ 180 ml દૂધ પર કેપિટા કન્ઝમ્પશન હોય એનું, તો એને તો કોઈ જાતનો એ દૂધ નથી પીતો એમ કહેવાય. WHO કહે છે કે 240 ml કરતા જ્યારે કોઈ માણસ દૂધ ઓછું પીએ તો એ કુપોષિત છે, અને WHO નું સ્ટાન્ડર્ડ એમ કહે છે કે 3 વર્ષથી 19 વર્ષ સુધીમાં તમારે 750 ml દૂધ પીવું જોઈએ. તો દૂધની જે માત્રા છે એટલી આપણે હજુ લેતા જ નથી, તો એ પેલું A1 અને A2 નો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે લોકો 1.5 થી 2 લિટર દૂધ રોજ પીતા હોય એના માટે A1 અને A2 મિલ્ક આ બધું સમજવાની જરૂર છે. બીજી વસ્તુ તમને કહું કે સુમૂલના દૂધની અંદર એ કોઈ પણ એવા પોષક કેવું એવું કોઈ પણ વસ્તુ નથી કે જે તમારા શરીરને નુકસાન કરે. કારણ કે સુમૂલ એટલે હેલ્થ અને હેલ્થ એટલે સુમૂલ, એવું અમે વર્ષોથી લોકોની તંદુરસ્તી સારી રાખીને સાબિત કરી દીધું છે. નેક્સ્ટ નેક્સ્ટ આ એક બીજું પ્રોડક્ટ છે જે જનરલી આપણે ઘીની વાત કરી છે, તો ગીર ગાયનું ઘી. ગીર ગાયનું ઘી એ નોર્મલ ઘી કરતા ઘણા લોકો પૂછે કે ગીર ગાયના ઘી અને નોર્મલ ઘીમાં શું ફેર છે. તો ગીર ગાયનું જે ઘી છે એ મેં તમને કહ્યું જેમ દૂધમાં કહ્યું તેમ કે જે તત્વો દૂધમાં નોર્મલ ઘીમાં છે એ ગીર ગાયના ઘીમાં પણ છે, પરંતુ એનું પ્રમાણ જુદું જુદું હોય છે. ઓમેગા 3 કન્ટેન્ટનું પ્રમાણ જ્યાદા હોય એમાં વધારે હોય, CLA કોન્જ્યુગેટિવ લિનોઇક એસિડનું પ્રમાણ એમાં વધારે હોય, તો આવા બધા જે તત્વો છે એનું પ્રમાણ વધારે હોય. જેઓના વાળ ખરતા હોય તેના માટે ગીર ગાયનું ઘી અતિ ઉત્તમ છે, ઇવન ગીર ગાયનું દૂધ અને ઘી બંને ઉત્તમ છે. ગીર ગાયના ઘીમાં એક બહુ સરસ પ્રયોગ હમણાં ફોરેનમાં થયો છે, કારણ કે ગીર ગાયનું ઘી અમે એક્સપોર્ટ કરીએ છીએ. ફોરેનમાં જ્યારે અમે એમ કહ્યું કે ગીર ગાયનું ઘી એ ઓલિવ ઓઇલ કરતા સારું છે, તો કોઈ સવાલ પૂછ્યું કે કેવી રીતે. બહુ સિમ્પલ મેં એને રેમેડી કહી કે જ્યારે એ તો બરફ પડતો હતો તો એક હાથમાં ગીર ગાયનું ઘી લે અને બીજા હાથમાં તું ઓલિવ ઓઇલ પકડ. આ પકડ્યું ને તો ગીર ગાયનું ઘી પહેલું પકડી ગયું. એનો મતલબ કે એ ક્યાંય જગ્યાએ ચોંટતું નથી, હૃદયમાં કોઈ જગ્યાએ બ્લોક કરતું નથી. જો હથેળીમાં પીવાઈ જાય છે તો એના કરતા તાપમાન અંદર વધારે છે. જ્યારે પેલું ઓલિવ ઓઇલને ઓગળતા બહુ વાર લાગી અને ઘીનો સ્મોકિંગ પોઈન્ટ 200 ડિગ્રી કરતા વધારે છે અને એટલા માટે ટ્રાન્સફેટ જનરેટ કરતું નથી, તો ઘીમાં તળવામાં કે ઘી ખાવામાં કોઈ તકલીફ નથી. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે આપણે જે ભાત ખાઈએ છીએ એમાં વર્ષોથી આપણને ઘી નાખવાનું શીખવાડવામાં આવ્યું છે. એનું કારણ જે છે કે ચોખા ખૂબ ઝડપથી સુગર કાર્બોહાઈડ્રેટ રિલીઝ કરે, એટલે સુગર રિલીઝ કરે બ્લડમાં, તો એને ધીમું પાડવું હોય પેલું ઘી કામ કરે છે, એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ બનાવે છે, બરાબર છે. તો દરેક જગ્યાએ તમે જુઓ રોટલી આપણી એમાં પણ કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે છે,
જ્યાં જ્યાં કાર્બોહાઇડ્રેટ્સ નું પ્રમાણ વધારે છે ત્યાં આપણે આ વડવાઓએ ઘી લગાવવાનું કહ્યું હતું અને લગાવવું જોઈએ. જે લોકોએ બંધ કર્યું ઘી એ બધા જ રોગમાં સપડાયા, જે લોકોએ ઘી શરૂ કર્યું છે એ લોકોને માં શરીરમાં ઘણી બધી ક્રાંતિ આવવાની શરૂઆત થઈ ગઈ છે. નેક્સ્ટ, અમે પ્રોબાયોટિક દહીં મૂક્યું છે બજારમાં અને પ્રોબાયોટિક દહીંની આપણે ઘણી બધી વાતો કરી. પ્રોબાયોટિક દહીં આપણે વાત કરતા હતા જયારે કાર્યક્રમની શરૂઆતમાં પણ કે શરીરમાં કરોડો બેક્ટેરિયા છે, શરીરમાં કરોડો બેક્ટેરિયા છે અને આ કરોડો બેક્ટેરિયામાંથી જે ઉપયોગી બેક્ટેરિયા છે, જે શરીરની બાયોકેમિસ્ટ્રીને જીવંત રાખે છે, એવા જે બેક્ટેરિયા છે આપણા જઠરમાં આપણા ગટની અંદર જે પણ ઉપયોગી બેક્ટેરિયા છે, આ બધા જ બેક્ટેરિયા આપણે રોજિંદા જીવનમાં જરૂરી હોય છે અને એ બેક્ટેરિયા જીવતા હોય તો જ તમારી મેટાબોલિઝમની પ્રોસેસ ચાલે, ચાલે પછી એની પ્રક્રિયાઓ ચાલે. આપણે આગળ જે ફિલ્મ જોઈ કાર્યક્રમની શરૂઆતમાં એની અંદર આપણે જોયું કે પેલા આતંકવાદી બેક્ટેરિયા એ જે એક નુકસાન કરે એવા બેક્ટેરિયા એ પેલી આંતરડાની ગૃહમાં બધા ભરાઈ ગયા અને એ જયારે બહાર આવ્યા અને જેવા પ્રોબાયોટિક બેક્ટેરિયા આવ્યા એટલે પાછા એ સંતાઈ ગયા, અમુક બેક્ટેરિયાને ધક્કો મારીને કાઢ્યા અને અમુક બેક્ટેરિયાને પર ગોળીબાર થયો. તમે જોયું ને, તો આ જે ફિલ્મમાં બતાવ્યું આપણે એ જ વસ્તુ હતી કે બેડ બેક્ટેરિયાને કેવી રીતે રિમૂવ કર્યા. એટલા માટે આ સિમ્પલ છે કે ચાર આતંકવાદીને મારવા માટે 100 સોલ્જર જોઈએ, એવી રીતે પેટની અંદર જે ખરાબ બેક્ટેરિયા છે એની સામે સારા બેક્ટેરિયાની ફોજ મોકલવી, એ દહીં આપણું આ કામ કરે છે. અને આપણું અત્યારે તમે જે ઘણા બધા લોકો અત્યારે અહીંયા મેં પૂછ્યું તો ઘણા બધા લોકો પ્રોબાયોટિકના અત્યારે ઓલરેડી કન્ઝ્યુમર તમે છો જ, જે લોકો નથી એને પણ તમે આ વાત સ્પ્રેડ કરી શકો કે જ્યારે તમે કોન્સ્ટન્ટ 6 મહિના સુધી આ પ્રોબાયોટિક દહીં તમે ખાઓ તો તમારા પેટની અંદર જે પણ સારા બેક્ટેરિયાની વસાહત છે એનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધારી શકો અને નુકસાન કરે એવા બેક્ટેરિયાને શરીરમાંથી બહાર કાઢી શકો. આપણી પાસે સમય નથી, આ ખાલી સારા બેક્ટેરિયા અંદર જવાથી શું થાય શરીરમાં એ સમજવા માટે આપણે ઘણું બધું બેસવું પડે, તો હું આજે એમાં નથી જતો. પણ પ્રોબાયોટિક બેક્ટેરિયાનો જે મુખ્ય આશય છે મેં તમને કહ્યો કે શા માટે અમે લોન્ચ કર્યું, તો એ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. મેઇનલી તો વિટામિન B12 જે બેનો ડેફિસિટ છે એ લોકોએ ઇમિજિએટલી પ્રોબાયોટિક દહીં ચાલુ કરવું જોઈએ. જે લોકો કેલ્શિયમ ડેફિસિટ છે એને પણ પ્રોબાયોટિક દહીં ઇમિજિએટલી ચાલુ કરવું જોઈએ. એ સિવાય એને ઘણા બધા ફાયદા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બહુ ટૂંક સમયમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા એ લોકોને ત્યાં ટીબીના પેશન્ટ માટે ચાલુ કરવા જઈ રહી છે. એવું જ નોંધાયું છે કે જે ટીબી 6 વર્ષે મટે તો આની પ્રોબાયોટિક સાથે ડોટ દવા લેવાથી 3 વર્ષમાં મટે, આવું એક કંઈક ચાલી રહ્યું છે. અને જો એ થાય તો એ લોકો પણ કોન્સ્ટન્ટ એમના બધા જ પેશન્ટોને પ્રોબાયોટિક આપવાના છે. નેક્સ્ટ, ઘણા લોકોને સીધું જમ્યા પછી સીધું ડાયરેક્ટ ટોયલેટમાં જવું પડતું હોય છે અને બોવલ સિન્ડ્રોમ કહેવામાં આવતું છે, તો આ ઘણા બધા ડિસીઝ છે જે પ્રોબાયોટિકથી ક્યોર થઈ શકે. અને બજારમાં અન્ય પ્રોબાયોટિક્સ એટલા બધા મોંઘા મળે છે, એના પ્રમાણમાં આ 400 ગ્રામ દહીં એ 40 રૂપિયામાં મળે છે. ખૂબ સસ્તું પ્રોબાયોટિક્સ સુમૂલ દ્વારા અત્યારે અવેલેબલ છે અને એટલા માટે આ વેલનેસ સેગમેન્ટમાં અમારું જબરજસ્ત ગીર ગાયનું દૂધ, ગીર ગાયનું ઘી અને હવે અમે મધ પણ લઈને આવ્યા છે. અમારા બેકરી ઉત્પાદનો પણ વેલનેસ સેગમેન્ટમાં છે. અલ્ટિમેટ હું એમ કહું કે એક પણ પ્રોડક્ટ એવું નથી કે જે સ્વાસ્થ્યને મેન્ટેન નહીં પણ સુધારે, એવા બધા જ પ્રોડક્ટો અમે આજે લઈને આવી ગયા છે. મેં તમને પનીરની વાત કરી, પનીર અત્યારે આપણે વેચી રહ્યા છીએ અને પનીર ઓલરેડી તમે લઈ પણ રહ્યા છો. ઘણા બધા લોકોની એવી ડિમાન્ડ હતી કે સવારે મોર્નિંગમાં પનીરને ક્યાં ફ્રાય કરવા બેસવું, પનીર ઉપર છાંટો મને ફિક્કું લાગે, અને એટલા માટે પનીરની અંદર અમે બે કામ કર્યું કે એક જીરા પનીર બનાવ્યું અને એક પિઝા ફ્લેવરનું પનીર બનાવ્યું. આ બંને પનીર લોકો સવારમાં નાસ્તામાં સલાડ બનાવીને સલાડની સાથે ખાઈ શકે. આમાં બહુ સિમ્પલ રેસીપી છે એની કે આ કોઈ આ બંનેમાંથી કોઈ પણ પનીરના ટુકડા તમે કરો, ઉપર 4-5 કેપ્સિકમ અને ટામેટા, થોડા ફણગાવેલા મગ આ જો નાખી અને ભેળ જેવું જો બનાવવામાં આવે તો ખૂબ સરસ લાગતું હોય છે. આનું સ્પ્રેડ અથવા કે એને ગ્રેટ કરીને મલ્ટીગ્રેન બ્રેડ પર લગાવીને ખાવાથી પણ આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો આ બધી રીતે આ પ્રોડક્ટને ખાઈ શકાય. અને જે લોકો સુરતના કહેવાય કે ઘણા લોકો બાઇટ્સના શોખીન છે એ લોકોને ખૂબ પ્રોડક્ટ ગમવાની છે. ઘણા બધા લોકો સાનમાં સમજી ગયા છે કે બાઇટ્સ એટલે ક્યાં વપરાય આ શબ્દ. નેક્સ્ટ,
सुमूल चाय पत्ती आवे छे अत्यार सुधी अमे अमारा गामडाना सभासदोने जा चाय पत्ती अमे आपता हता परंतु आ चाय पत्ती अमारा आ तमाम जे अमारा वेलनेस स्टोर जे छे जे आगळ अमे लगभग अत्यार 1000 जेटला आउटलेट सूरतमां सिलेक्ट कर्या छे ज्यां अमारी आ प्रोडक्टो मळवानी छे तो आ हजारे हजार आउटलेट पर आ तमाम प्रोडक्ट अवेलेबल थाय एवुं अमे आयोजन कर्युं छे तो सुमूलनी चाय पत्ती ए खूब सारा आसामना गार्डनोमांथी अमे लावीए छे અને આજે આપણે ત્યાં જઈશું તો ચા પણ હજુ પીશું તમને ચા પણ અમારી પીવા મળશે તો ચા પણ મળશે તમને અને ચા કેવી છે એ પણ ફીડબેક આપજો નેક્સ્ટ મધ માટે એવું કહેવાય કે મધ તમે જે વિસ્તારમાં રહેતા હોય એની આજુબાજુનું મળે તો વધારે સારું તો સુમૂલ મધ એ દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી અમે પ્રાપ્ત કર્યું છે અને એ પણ અમે તમારી સમક્ષ લઈને આવી ગયા છે તો સુમૂલ મધ એ પણ આજે તમારી સાથે છે નેક્સ્ટ તો આટલા વેલનેસ પ્રોડક્ટ અમે લઈને આવ્યા છે અને આ બધા જ હવે તમે મને કહો હેપી લાઈફ આની જોડે નામ થાય છે ઓકે કેટલા લાગે કે હેપી લાઈફ છે આ થેન્ક યુ વેરી મચ હું અમારા સુમૂલના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રી ચૌધરી સાહેબને આ પ્રસંગે ખાસ આપણને સંબોધન આપવા માટે કહીશ કારણ કે આ સાહેબને એક આ વિચાર આવ્યો અને એમાંથી આ વેલનેસ ની આખી સિરીઝ શરૂ થઈ તો સાહેબને વિનંતી કરું કે આપ પહેલેથી આ કહાની અને જે પણ કંઈ આપણે આજે કરીએ છીએ અને આ સુમૂલ આવનાર દિવસોમાં જે કંઈ કરવાનું છે એની આપણે રૂપરેખા આપે નવું લઈને આવે છે અને એવું એટ્રેક્ટિવ વાતાવરણ ઊભું કરે
कि आपने न इच्छता हुई है न छता है आपको मन ललचाई सहकारिता ना सिद्धांत प्रमाणे सुमूल डेरी जे वर्षों दी काम करती आवी जे अने सुमूल डेरी इटले के सूरत अने तापी जिल्ला ना खेडू तो नी पशु पालों को नी जीवालो तमे बदा जे कई प्रोडक्ट सुमूल नी वापरो छो एनो जे पैसो पैदा थाय जे ये पैसो ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચે છે અને આપ સૌ જાણતા હશો કે આપણી સાથે જોડાયેલા બંને જિલ્લા સુરત અને તાપી અને સુરત અને તાપી જિલ્લાના 1080 ગામડા અને આ 1080 ગામડાના 2,62,000 જેટલા પશુપાલકો કે જેમનો પરિવાર આ સુમૂલ ઉપર આધીન છે સૌથી મોટું જો આપણે કોઈ ભગીરથ કામ કરતા હોઈએ સહકારિતાનું કામ કરતા હોઈએ તો આપણા ઘરમાં જે રોજ સવારે 1 લિટર દૂધ અથવા છાશ અથવા દહીં જે કઈ સુમૂલની પ્રોડક્ટ આવે છે અને એના બદલામાં જે પૈસો જાય છે એ પૈસો પેલા છેવાડાના ગામડામાં બેઠેલો આદિવાસી માણસ એના ઘરમાં જાય છે અને પ્રાઇવેટ પાર્ટી પાસેથી લીધેલી પ્રોડક્ટનો પૈસો એક જ વ્યક્તિના હાથમાં જાય આટલો ફરક છે ગઈકાલે મને એક મોકો મળ્યો તો અવારનવાર જતો હોઉં છું એટલે ગઈકાલે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એક લેક્ચર અને ત્યાં કેટલાક સ્ટુડન્ટ્સે મને પ્રશ્ન કર્યો કે કોઓપરેટિવમાં અને પ્રાઇવેટમાં સાહેબ ફરક શું છે અને શા માટે કોઓપરેટિવ અમારે સ્વીકારવાનો શા માટે પ્રાઇવેટ નહીં કરવા તો સહકારિતાના સાત સિદ્ધાંતો મુજબ પશુપાલકો અને ગામડાના ખેડૂતોનું કલ્યાણ જો કોઈ ઈચ્છતું હોય તો સરકારી સંસ્થા સિવાય બીજું કોઈ ઈચ્છતું નથી તમે જો વ્યક્તિગત ધંધો શરૂ કરો તો એની જેટલી પણ ઇન્કમ આવવાની છે તમારા ખિસ્સામાં આવવાની છે તમારા એકલાના ખિસ્સામાં આવવાની છે જ્યારે સુમૂલ ડેરી જે કંઈ બિઝનેસ કરી રહી છે અને જેના માટે કરી રહી છે એ છેવાડાના 2,62,000 પશુપાલકોની પાસે જાય છે આપણે એ વિચારવાનું છે કે રોજના 7-8 કરોડ રૂપિયા સુમૂલના માધ્યમથી ગામડાની અંદર જાય છે હવે આપણે વિચારીએ કે 7-8 કરોડ રૂપિયા માત્ર આપણે સુરત અને તાપીમાંથી એમને આપીએ છીએ આપણી આ માર્કેટિંગની ચેનલના માધ્યમથી એમને આપીએ છીએ અને આ પશુપાલકો આપણા માટે સવારે 3 વાગે ઉઠીને એમના પશુઓની દેખભાળ કરે પશુને સારી રીતે સાચવે એમની જે ગાય કે ભેંસ છે એમાંથી જે ઉત્પાદન થનારું જે દૂધ છે એ દૂધ સ્વચ્છ અને સારું ગુણવત્તાયુક્ત આપણા સુધી પહોંચે એના માટેનું કામ કરે છે આપણા બાળકોને અને આપણને સારું જો કોઈ સ્વાસ્થ્ય મળતું હોય તો દૂધ અને દૂધની પ્રોડક્ટમાંથી મળે છે એ દૂધ એમની પાસેથી આવે છે એટલે આપણે એમના પણ ઋણી છીએ અને એમના ઋણાનું બંધનથી બંધાયેલા આપણે બધા જ એમની પ્રોડક્ટનો ઉપયોગ કરીને 7-8 કરોડ રૂપિયા આપણે રોજ એમને મોકલીએ છીએ મને કહેતા આનંદ થાય છે કે અમારા દીર્ઘદ્રષ્ટા ચેરમેન રાજુભાઈ પાઠક સાહેબ આજે અનિવાર્ય સંજોગો ખાતર અહીંયા હાજર નથી રહી શક્યા તે અને એમને એમની સાથેની ટીમ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બધાએ મળીને જે છેલ્લા 3 વર્ષમાં જે ભગીરથ કામ કર્યું છે એ સુરત અને તાપી જિલ્લા માટે ખૂબ મોટું બિરદાવવા લાયક કામ છે 3 વર્ષ પહેલા જે સંસ્થા 2000 કરોડના ટર્નઓવરથી જે કામ કરતી હતી એ સંસ્થાનું ટર્નઓવર આ 3 વર્ષની અંદર લગભગ આ વર્ષે 3,750 કરોડની આજુબાજુ રહેશે આપણે સમજીએ આટલા ટૂંકા ગાળામાં આ સંસ્થા જો 3,750 કરોડનું ટર્નઓવર કરનારી થઈ હોય તો એનું પરિણામ સ્વરૂપ આપણે બધા છીએ અને આ 3,750 કરોડનું ટર્નઓવર થવું એ જ તમારા બધાનો સુમૂલ પ્રત્યેનો વિશ્વાસ છે આનું કોઈ બીજું પ્રમાણ ના હોઈ શકે જે ટર્નઓવર વધતું ચાલ્યું છે એનો મતલબ કે સુમૂલની તમામ પ્રોડક્ટ આપણે બધાએ સ્વીકારી છે અને સહજપણે આપણા ઘરમાં વાપરી છે અને એ વાપરી છે એટલા માટે સુમૂલનું ટર્નઓવર આટલું મોટું થયું છે આટલા ટૂંકા ગાળામાં મારા અધિકારીશ્રીઓ અને મેનેજમેન્ટના સહકારથી
આપણે હમણાં જ જે મનીષ ભાઈએ વાત કરી, જે એક આપણને નાની ફિલ્મ બતાવી, કુપોષિત બાળકની જે ફિલ્મ બતાવી, અને કઈ પ્રોડક્ટ ખાવાથી શું પ્રોબ્લેમ થાય છે એના માટે, અને શું પ્રોડક્ટ ખાવાથી શું ફાયદા થાય છે એને એમની ટૂંકમાં આપણને હિંટ આપ. આપણે હમણાં જ જે ટેક હોમ રાશનનો પ્લાન ચાલુ કર્યો, કે ટેક હોમ રાશનના પ્લાન્ટથી જે પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ, બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ, આ પ્રોડક્ટ ગામડામાં છેવાડાના છેવાડા લોકોની પાસે જાય છે. તમે બધાએ ગામડાનો અભ્યાસ કદાચ કર્યો હશે, અને ઘણા ખરા ગામડામાંથી જ આવતા હશે. આપણા વિસ્તારમાં 80% આદિવાસી વિસ્તાર છે, અને આ એવો વિસ્તાર છે, આપણને બધાને તો અત્યારે આ એસી હોલમાં બેઠા છે, ઘરે જઈશું એટલે રાત્રે ઊંઘીશું પણ એસીમાં, કદાચ પંખો પણ આપણી પાસે ઉપલબ્ધ તો દરેકની પાસે હશે જ. આપણા ગામડાના ખેડૂતો એવા ખેડૂતો છે કે એક બેન એક સાડીમાં આખું શરીર ઢાંકે છે, એવા બાળકો છે કે જેમને પૂરતા પહેરવા માટે કપડાં નથી, એવા ભાઈઓ છે કે જેમને પૂરું શરીર ઢાંકવા માટે કપડાં નથી, અને આવા બાળકોને આવી બહેનો જ્યારે પહાડી વિસ્તારોમાં, અને ખાસ કરીને આ ઉનાળાની સિઝનમાં કે જ્યાં પાણીની પણ ઉપલબ્ધતા ન હોય, જ્યાં ભ્યાસ પણ પેદા ન થતું હોય, એવા સંજોગોમાં કે જેમની પાસે પાકું મકાન પણ નથી, એવા આદિવાસી વિસ્તારની બેન આપણા માટે એક ગાય કે એક ભેંસનો ઉછેર કરીને એને સાચવીને રોજ 2 ટાઈમનું દૂધ એની દૂધ મંડળીમાં આપે છે. એના બાળકને નથી પીવડાવતી, પણ એનું ગુજરાન ચલાવવા માટે એ આપણી મંડળી ઉપર દૂધ આપે છે, અને એ દૂધ આપણે અહીંયા સુધી લાવીએ છીએ. આપણે સમજવાનું એ રહ્યું કે સવાર પડે અને હું જે કંઈ દૂધ ખરીદું છું એ એવી સંસ્થાનું દૂધ ખરીદું છું કે એ સંસ્થા સાથે જોડાયેલો છેવાડાનો ખેડૂત આ મારી પાસેથી ગયેલો રૂપિયો એ એના ખિસ્સામાં જવાનો છે. આ મારા રૂપિયાથી એનું ઘર જીવતું રહેશે, એનું ગુજરાન ચાલશે, એનું બાળક ભણશે, એ આરોગ્યની સારવાર લઈ શકશે. આ બધા જ કામ આપણા અહીંથી મોકલેલા પૈસાથી થાય છે. મને કહેતા આનંદ થાય છે કે ચેરમેન શ્રીના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે આપણે 4 મેડિકલ કેમ્પ કર્યા, અને એટલા મોટા મેડિકલ કેમ્પ કર્યા કે આરિફભાઈને બધાને ખબર જ હશે, પત્રકારોએ અને મીડિયા મેનેજમેન્ટે ખૂબ સારી એની નોંધ લીધી હતી કે 4-5 હજાર લોકોએ મેડિકલ કેમ્પની સુવિધાનો લાભ લીધો. અને સુરતની મોટી મોટી જે મેડિકલ હોસ્પિટલ્સ છે, કિરણ હોસ્પિટલ છે, સાઈ ગ્લોબલ છે, મહાવીર હોસ્પિટલ છે, આના બધા ડોક્ટરો આપણી સાથે ત્યાં આવીને ત્યાં આગળ આ લોકોનું મફત સારવાર કરવા માટેનો આપણે કેમ્પ કર્યો, અને પરિણામ સ્વરૂપ 15-17 હજાર જેટલા લોકોએ એનો લાભ પણ લીધો, અને વિના મૂલ્યે આપણે એ લોકોને મોતિયાબિંદુના ઓપરેશન પણ કર્યા છે, હાર્ટ સર્જરી પણ કરી છે, અને શરીર માટે જરૂરી તમામ ચેકઅપ એમના ફ્રી ઓફ કોસ્ટ આપણે કરાવ્યા છે, અને સતત આ પ્રક્રિયા પાછી ચાલુ જ રહે છે. આપણે એમને કાર્ડ પણ ઇસ્યુ કરેલા છે. આ લોકોને ત્યાંથી હોસ્પિટલ સુધી લાવવા લઈ જવાનો ફ્રી ઓફ ખર્ચો જે કંઈ છે એ આપણે ભોગવીએ છીએ, સંસ્થા ભોગવે છે. આ સંસ્થા આ સાત્વિક કાર્યો કરવા માટે ટેવાયેલી સંસ્થા છે, અને આ સહકારિતાના કાર્યો છે. આપણી પાસે કેટલીક નાની મોટી એવી સંસ્થાઓ છે, એવા બાળકો ભણે છે કે એ બાળકો જોઈ નથી શકતા, અંધ છે. કેટલા એવા બાળકો છે જે પેરાલિટિક છે, એ બધા જ બાળકોને ભણાવવાનો આપણે ખર્ચો પણ ઉઠાવીએ છીએ. એવી કેટલીક સંસ્થાઓ છે કે જે સંસ્થાઓમાં 12 મહિનાનું કરિયાણું પણ આ સંસ્થા પહોંચાડે છે, અને એ બાળકો એ કરિયાણામાંથી એ રાશનમાંથી એ પોતાનું ગુજરાન ચલાવે છે, જીવે છે. આવી સંસ્થાઓ માટે ભગીરથ કાર્ય કરવા વાળી આ સંસ્થા એટલે આપણી સુમૂલ ડેરી. એવા કેટલાય બાળકો છે કે જેમને ભગવાને રોશની તો નથી આપી, એ તો અંધારાથી ટેવાયેલા છે, પણ એવા બાળકો કે જેમને રહેવા માટે રૂમની સુવિધા નહોતી, ત્યાં પંખા નહોતા, પહેરવા માટે યુનિફોર્મ નહોતો, ભણવા માટે એમને જોઈતી એમની બુક્સ નહોતી, એમને ભણાવવા માટે ટીચર્સ નહોતા, તો એવી સંસ્થાઓને પણ સુમૂલ ડેરીએ સહકાર આપીને આજે કાર્યરત કરી છે. અને સુરત અને તાપી જિલ્લામાં આવી કેટલીય સંસ્થાઓ આપણી પાસે કામ કરી રહી છે. કહેવાનો મતલબ એ છે બહેનો કે તમે જે કંઈ પ્રોડક્ટ વાપરો છો એ પ્રોડક્ટનો અર્થ શું છે. સુમૂલ એક વેપારી સંસ્થા નથી, સુમૂલ એક એવી સંસ્થા છે કે એક વ્યક્તિ પાસેથી દૂધ લાવે છે, એને પ્રોસેસ કરે છે, એને પ્રોડક્ટ બનાવે છે, પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડે છે, અને એ પ્રોડક્ટના પૈસા જે તમારી પાસેથી આવે છે એ અહીંના મામૂલી ખર્ચા કર્યા પછી આ લોકોના ખાતાની અંદર જમા કરે છે. પ્રાઇવેટ લાલાજી અને સહકારી સંસ્થામાં ફરક માત્ર આટલો જ છે કે એક વ્યક્તિ બ્રેડનું પેકેટ 5 રૂપિયા
भी जो रुपया नो नफो मळतो होय तो स्वतंत्रपणे एनो रुपियो एना खिस्सामां जाय छे। ज्यारे सुमुल डेरी ने एक रुपियो मळे तो सुमुल डेरी 15 पैसामां पोतानो खर्चो करे अने 85 पैसा एने पाछा मोकले। भारतभरमां सौथी विशेष भाव आपवावाळी जो कोई संस्था होय तो आ वर्षे पण सुमुल डेरी नंबर वन संस्था रही छे। आपणे आपणा तापी अने सूरत जिल्लाना खेडूतोने भाव सौथी वधारे आपवामां आजे पण मोकले रह्या छे। गत वर्षे આપણે 754 રૂપિયા કિલો ફેટનો ભાવ આપ્યો હતો, આ વર્ષે પણ એનાથી આપણે નીચે નથી જવાના, બલકે એના બરાબર રહીશું અથવા ઉપર થઈશું એટલો ભાવ આપણે આ વર્ષે પણ ખેડૂતોને આપી શક્યા છીએ। અને આટલો ઊંચો ભાવ આપણે જ્યારે ખેડૂતોને આપતા હોઈએ એટલે ખેડૂતનું એક લીટર દૂધ આપણી પાસે 48-50 રૂપિયામાં આવે અને તમારી પાસે જે દૂધ આવે છે એનો ભાવ, સુમુલનો આટલો મોટો ખર્ચો, ત્યાંથી લાવવા લઈ જવાનો ખર્ચો, એનો પેકિંગનો ખર્ચો, આ બધો કર્યા પછી તમારી પાસે આવે અને છતાંય સુમુલ આ બધું જ 15 પૈસામાં કરીને જે કંઈ પ્રોફિટ થાય એ સંપૂર્ણ પ્રોફિટ ત્યાં પાસ કરે। આ આપણું નેટવર્ક છે, આ આપણું કામ છે અને એના પરિણામે વર્ષો પહેલા આપણે બીજા યુનિયન પાસે આ સિઝનમાં બટર અને પાવડર લેવું પડતું। બટર અને પાવડર લઈએ એને પછી અહીંયા ઓગાળીએ, દૂધમાં કન્વર્ટ કરીએ અને તમારી પાસે દૂધ આવે। આપણા આ નિયામક મંડળના નિર્ણયથી અને મારા અધિકારીઓની સૂઝબૂઝથી આ વખતે એટલે કે છેલ્લા 2 વર્ષથી સુમુલે 200 કરોડ રૂપિયા 0% વ્યાજથી જે પશુપાલકોને આપ્યા અને એ પશુપાલકોએ જે પશુ નવા વસાવ્યા એના પરિણામે ગત વર્ષે અને આ વર્ષે 16-17 લાખ લીટર દૈનિક દૂધનું આપણે ઉત્પાદન કરી શક્યા છે। અને આ દૂધ એટલે આપણા જિલ્લાનું દૂધ, આ દૂધ એટલે આપણા પશુપાલકોનું દૂધ, આ દૂધ એટલે આપણા જિલ્લાના છેવાડાના છેવાડા રહેનારા આદિવાસીના ઘરનું દૂધ, ખેડૂતનું દૂધ, જે બહારના જિલ્લામાંથી આપણે દૂધ લાવતા અને એનું દૂધ જે અમે તમારા સુધી પહોંચાડતા હતા, હવે અમને ગર્વ છે કે આપણા જિલ્લાનું દૂધ આપણા જિલ્લાની અંદર વેચાય છે। આ સુમુલનું કામ છે। પરિણામ સ્વરૂપ આજે સારામાં સારું આપણી પાસે આખું નેટવર્ક છે અને એના પરિણામે જ્યારે આપણા પાર્લર ઉપરથી કે આપણા એજન્ટ પાસેથી જ્યારે તમે દૂધ લેતા હો ત્યારે અમારી મનીષભાઈ અને ખાસ કરીને માર્કેટિંગ ટીમના જે ઓબ્ઝર્વેશન આવ્યા કે સાહેબ આપણે દૂધ તો આપીએ છીએ, દૂધની પ્રોડક્ટ પણ આપીએ છીએ, પણ આપણી બહેનો અને આપણા પરિવારોની અંદર જે બ્રેડ લેવાય છે, જે પાઉં લેવાય છે, જે પીઝા લેવાય છે, જે કુકીઝ લેવાય છે, એટલે કે જે બેકરીના લગતી જે પ્રોડક્ટ લેવાય છે એ પ્રોડક્ટ આપણા જ પાર્લર ઉપરથી વેચાય છે, આપણા જ એજન્ટો વેચે છે, પણ એને પ્રાઇવેટ લોકો આપે છે અને પરિણામ સ્વરૂપ આ પ્રોડક્ટની ક્વોલિટી સચવાતી નથી, આ પ્રોડક્ટની ગુણવત્તા સચવાતી નથી, દૂધ તો સારું જાય છે પણ સાથે આ બ્રેડનું પેકેટ એવું જાય છે કે આ બ્રેડની અંદર બ્રોમેટ નામનું જે એક તત્વ છે અને પરિણામ કેન્સર કોઝિસ કરે છે કે જેના કારણે આપણા સાથે જોડાયેલા આપણા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે, આપણા ગ્રાહકોના બાળકો સાથે, આપણા ગ્રાહકોના પરિવાર સાથે, સ્વાસ્થ્ય સાથેના છેડા થાય છે। તો આપણે એવું કંઈક વિચારવું જોઈએ, એના માટે અમારા ચેરમેનશ્રી અને બોર્ડે અમને મંજૂરી આપી, અમે હાઈટેક લેબોરેટરીનું અહીંયા નિર્માણ કર્યું, R&D નો સ્ટાફ નિમણૂક કર્યો, સારામાં સારા વેલ ક્વોલિફાઈડ લોકોને આપણે અહીંયા નિમણૂક કર્યા અને R&D કર્યા બાદ આ બધા જ પ્રોડક્ટ આજે આપણી સામે મૂક્યા છે જે આપણી દૈનિક જરૂરિયાત છે। અને આ એવા પ્રોડક્ટ છે 100% શુદ્ધ ઘી, શુદ્ધ બટર અને શુદ્ધ ઘઉંના આટામાંથી બનાવેલા બધા પ્રોડક્ટ છે। મેંદો, હું તો એક જ એની ડેફિનેશન કરું, મેંદો એટલે મંદો, મેંદો હંમેશા મંદો જ હોય, જે પચવામાં મંદો એટલે તમે બધા સમજો છો કે આપણી હાલત શું થાય। મેંદો જો ખાઈ લઈએ, સવારે 2-4 બ્રેડ ખાઈ લીધા પછી આપણને બપોરે પણ ખાવાની ઈચ્છા ન થાય, કેમ, પેલો પડેલો જ છે અંદર, એ પોતે મંદો જ છે, એટલે આપણને મેંદો જ કરવાનો, માંદો કરવાનો, એટલે આ મેંદામાંથી દૂર જવા માટે, માંદગીમાંથી દૂર જવા માટે આપણે આવા બધા નવા પ્રોડક્ટમાં આવી ગયા। આ જે પ્રોડક્ટ આપણા છે એ પ્રીમિયમ પ્રોડક્ટ છે। બજારમાંથી વેજીટેબલ ઘીની આઈટમ લેવાની, બજારમાંથી મેંદાની આઈટમ લેવાની, અરે કેટલાક લોકો, કેટલાક બેકરી મેકર્સો ઘૂંટણીએથી આટો ગૂંથતા હોય, પસીનો પડતો હોય, કોણીએથી આટો ચોડતા હોય, તમે બધા જાણો જ છો, નખ વધેલા હોય, વાળનું ઠેકાણું ના હોય, પરસેવો અંદર ટપકતો હોય અને છતાંય આપણે બધા હસે હસે પાછા ખાઈએ કે શું આનો ટેસ્ટ છે, બધા બહુ હસે હસે ખાઈએ,
આ બધું ન થાય એટલા માટે આપણે અદ્યતન ટેકનોલોજીની અહીંયા આપણે ફેક્ટરી ઊભી કરી. યુરોપની ટેકનોલોજી આપણે અહીંયા લઈ આવી અને એ ટેકનોલોજીની આપણે ફેક્ટરી બનાવી છે. તમારામાંથી બધા કેટલાય જોઈ હશે, કેટલા બહેનો જોઈ આવ્યા, ઘણા ખરા બહેનો જોઈ આવ્યા છે. જેને નથી જોઈ એ બહેનોને પણ હું આવકારું છું, એમનો સમય લે. આપણી બસ અહીંથી તમને ત્યાં સુધી લઈ જાય છે અને ત્યાંથી અહીં સુધી પાછા લાવે છે. ડેરી શું પ્રવૃત્તિ કરે છે, દૂધ કેવી રીતે આવે છે, દૂધને કેવી રીતે લેવાય છે, દૂધની ગુણવત્તા કેવી રીતે સચવાય છે, ત્યાંથી લઈને આ સંસ્થામાં બનતી તમામ પ્રોડક્ટ કેવી રીતે બને છે તમારે જોવું જોઈએ. પારદર્શક છે. બજારની અંદર કોઈ સારી કંપનીની બ્રેડ તમે લેતા હશો, નામ કંપની સારી પણ બ્રેડ કેવી છે તમને ખબર, પણ તમે કદાચ એની ફેક્ટરી નહીં જોઈ હોય. તમે જેનું દૂધ વાપરો છો એની ફેક્ટરી નહીં જોઈ હોય ત્યાં પણ, જો કદાચ પ્રાઇવેટનું વાપરતા હોય. તમે પનીર પણ પ્રાઇવેટનું વાપરતા હશો તો કદાચ એની ફેક્ટરી નહીં જોઈ હોય. જે આંખે દેખાય એ જ હંમેશા સાચું હોય, આંખે દેખ્યો અહેવાલ હંમેશા સાચો હોય. એટલે આંખોથી જો જોવું હોય તો આ ડેરી આપણા માટે પારદર્શક છે, ઓપન છે. તમે કહેશો ત્યારે, તમે અહીંયા આવશો ત્યારે અમારી ટીમ તમને સાથે લઈને બધી જ પ્રોડક્ટનું નિરીક્ષણ કરાવશે. કેવી રીતે બને છે, કેવા એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે, કેવા કેવા એની અંદર પદાર્થો વપરાય છે, આ બધાની વિગતવાર આપણે માહિતી પણ આપશે. આપણું મેનેજમેન્ટ એટલું સતર્ક છે. ભાઈએ કહ્યું તેમ કે જાનવર શું ખાય છે એના ઉપર ડિપેન્ડ છે કે એનું દૂધ કેવું આવશે. એટલા માટે એક દેશી કહેવત છે, અન્ન એવા એટલે એ ભેંસ કે ગાય કેવું અન્ન ખાય છે એ પણ આપણે જોવાની જરૂર છે. અને એટલા માટે આદરણીય પ્રધાનમંત્રીના વરદ હસ્તે 17/4/17 એપ્રિલમાં આપણે એનું ઉદઘાટન કર્યું. બાજીપુરામાં 1000 ટનની ફેક્ટરી. આ ફેક્ટરી પણ તમારે જોવી જોઈએ. બહેનો એમ કહે છે કે દાણની ફેક્ટરી જોઈને આપણે શું કરવું છે, તમારે જોવું એટલા માટે જોઈએ કે આ દાણ જે બને છે, આ પશુ આહાર જે બને છે તે સુમુલના પશુઓ ખાય છે, અને સુમુલના પશુઓ જે પશુ આહાર ખાય છે એનું આ શુદ્ધ દૂધ આપણી પાસે આવે છે અને એ દૂધની પ્રોડક્ટ આપણે ખાઈએ છીએ. સુમુલે કેટલી હદે આપણી ખબર રાખવાનો પ્રયત્ન કર્યો છે. આપણે અહીંયા ક્વોલિટી વાન પણ તમારા માટે મૂકી. ક્વોલિટી વાન કોણ મૂકી શકે કે જે સંપૂર્ણપણે પારદર્શક છે તે મૂકી શકે. પ્રાઇવેટના દૂધ કે પ્રાઇવેટની પ્રોડક્ટ વેચવા વાળાને તમે કહેજો ભાઈ આનું ટેસ્ટિંગ જરા તું કરી આપીશ તો ગલ્લા તલ્લા કરશે, પણ આપણે તો સામેથી મૂકી દીધી છે. તમે ફોન કરો અને ક્વોલિટી વાન તમારા ઘર આંગણા સુધી બોલાવો, ત્યાં તમે એના ઉભા ઉભા ટેસ્ટ કરાવો, 5 મિનિટમાં તમને ટેસ્ટ મળી જશે. આ દૂધ ખાવા લાયક છે કે નહીં, આ ઘી ખાવા લાયક છે કે નહીં, આ દૂધની પ્રોડક્ટ ખાવા લાયક છે કે નહીં, આ બેકરી કે સ્વીટ ખાવા લાયક છે કે નહીં, આટલા સુધીનો જો કોઈએ ખબર રાખી હોય તો સુમુલ ડેરીએ રાખી છે. કારણ કે સુમુલ ડેરી વેપાર કરનારી સંસ્થા નથી. સુમુલ ડેરી માત્ર સુરતવાસીઓનું નહીં, માનવ માત્રનું રક્ષણ કરવા વાળી સંસ્થા છે, સ્વાસ્થ્યવર્ધક રક્ષણ કરવા વાળી આપણી આ સંસ્થા છે. આ આપણી માં છે, અમારા માટે આ મંદિર છે. એટલે આ મંદિરમાં ભૂલથી પણ કંઈ ખોટું કામ ન થાય એનું ધ્યાન રાખવાનું કામ આપ સૌએ, આપણા આપણા પશુપાલકોએ અને આ મેનેજમેન્ટે અમને બધાને સોંપ્યું છે. એટલે અમારી બધાની તીવ્ર ફરજ બને કે આ સંસ્થાને કેવી રીતે મજબૂત બનાવી શકાય અને આપણા પશુપાલકોથી લઈને આપણા ગ્રાહકોને કેવી રીતે બેલેન્સ કરી શકાય. વધુ મુકે મનીષભાઈએ તમને બધી વાત કરી જ છે. હમણાં આપણે યુએસએમાં આપણું ઘી આપણે મોકલ્યું. ગીર અમૃતમ છે, અહીંયા નીચે પડ્યું છે આપણું ગીર અમૃતમ ઘી. ગીર ગાયનું ઘી આપણે યુએસમાં એક્સપોર્ટ કર્યું છે અને યુએસમાંથી અમેરિકામાંથી પણ આપણા ઘીના બહુ ઊંચા અને સારા ફીડબેક આપણને મળ્યા છે. હવે આપણે બીજા દેશોની અંદર પણ એનો એક્સપોર્ટ ચાલુ કરીશું. ઘી ખાવાના ફાયદા મનીષભાઈએ ગણાવી દીધા. ઘી હંમેશા ખાવું જોઈએ. નોર્મલી હું તમને કહ્યું આપણી બોડીનું ટેમ્પરેચર જે છે એ 37-38 ડિગ્રી હોય અને આ ઘીનું જે મેલ્ટિંગ ટેમ્પરેચર છે એ 35-36 ડિગ્રી હોય. આપણા બોડીની અંદર જે ખાઈએ અને ઓગળી જાય એનાથી કોઈ કોલેસ્ટ્રોલ કદીએ જામે નહીં. એટલે એવી વસ્તુ ખાવી કે જે આપણા ટેમ્પરેચરમાં ઓગળી જાય. હવે તેલ તમે ખાઓ છો તો તેલનો જે મેલ્ટિંગ ટેમ્પરેચર છે આના કરતા પોઈન્ટ જે છે એના કરતા ઊંચો છે, એટલે એને ડાયજેસ્ટ થવામાં ઓગળવામાં ટાઈમ લાગે. એટલે સ્વાભાવિક છે કે એ ખાવાથી પ્રોબ્લેમ થાય. હવે તો કેટલાય ડેરી પરિવારો માત્ર ઘીની અંદર શાકમાં વઘાર કરવાનો હોય, તડકો લગાવવાનો હોય તો એ જ કરે, પરાઠા શેકવાના હોય તો એ ઘીમાં જ કરે, અને ખાવાનું હોય તો એ ઘી જ ખાય. એટલે જે ભાઈએ કીધું ને કે 15-15 ગ્રામ ઘી ખાવું જોઈએ, એટલીસ્ટ 25 ગ્રામ તો ઘી
રોજે રોજ આપણે ખાવું જોઈએ. કેવું ઘી ખાવાનું છે આપણે નક્કી કરવાનું છે. એટલે આપણને અહીંથી આ શુદ્ધ ઘી જો મળતું હોય તો બીજા ઘીમાં આપણે હાથ લગાડવાની કોઈ જરૂર ન પડે. કારણ કે કેટલાય લેભાગુ વેપારીઓ બજારની અંદર કેટલી બધી પ્રોડક્ટ લઈને આવી ગયા છે અને એ લોકો બહુ સસ્તા ભાવે તમને આપે એટલે આપણે લાલચમાં આવી જઈએ, એ પ્રોડક્ટ ખાઈ લઈએ અને મહિનો બે મહિના ખાઈએ પછી આપણે હોસ્પિટલની વિઝિટ કરવી પડે. એટલે પાછા 1,000-2,000-5,000 રૂપિયા હોસ્પિટલમાં આરામથી ખર્ચ થાય. એટલે હતા ત્યાંના ત્યાં. એટલે હોસ્પિટલ પ્લસ પ્રાઇવેટ પ્રોડક્ટ કરીએ તો આપણને ખબર પડી જાય. એટલે સ્વાભાવિક છે કે આપણે જેની પ્રોડક્ટ લઈએ છીએ એ પ્રોડક્ટમાં કોઈનો સ્વાર્થ નથી. એ પ્રોડક્ટ ખેડૂત પાસેથી આપણે લઈને તમારા સુધી પહોંચાડીએ છીએ એટલે આપના સુધી એ પહોંચવાની છે. આવનારા સમયમાં, ટૂંક સમયમાં એટલે કે 2-3 મહિનાની અંદર જ એક નવું નજરાણું તમારી સામે આવી રહ્યું છે. અને નવું નજરાણું એટલે ગૃહિણીઓ માટે બહુ આનંદના સમાચાર કે અત્યાર સુધી પ્રાઇવેટ લોટ બધો ઘણો ખાધો, બજારમાંથી જેનો આટો મળ્યો એનો આટો આપણા ઘરે આપણે લાવ્યા, પણ એ આટાની ગુણવત્તાનું શું, એ કોને ચેક કરી, એના ઉપર બધા લખેલા હોય સ્પેસિફિકેશન્સ આપણે વાંચી લઈએ ઇટ્સ ઓકે, પણ વાસ્તવિકતામાં શું છે આપણને ખબર નથી. આ ઘઉંની અંદર એ કેવા પ્રકારના ઘઉં એને વાપર્યા હશે, એને સાફ કર્યા હશે કે નહીં કર્યા હોય, એની અંદર બીજું કંઈ મેળવી દીધું હશે કે નહીં મેળવી દીધું હોય. કારણ કે હવે આપણે બધાને ઘરે ઘઉં ભરવાની આદત નથી, સમય જ નથી. પહેલા તો ગામડાની અંદર ઘઉં ભરતા, ધરણા કરતા, સાફ સફાઈ કરતા, દળાવવા જતા, નજર સમક્ષ દળાતું અને આપણને મળતું. હવે આપણને કોઈ ખબર નથી કે આ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. એટલે બજારમાં જઈએ 5-10 કિલોનું પેકેટ મળી ગયું, ઘરે લાવીને આપણે એનો આનંદ માણીએ. વાસ્તવિકતામાં એની અંદર પણ બહુ બધી ખૂબીઓ છે. એટલા માટે ટૂંક સમયમાં આપણા ચલથાણ ખાતે આપણે આનું પ્રોડક્શન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અને એ આટો એટલે કેવો આટો કે જેની અંદર ખાસ કરીને આયરન અને ફોલિક એસિડની જે ઉણપ છે એનાથી ફોર્ટિફાઈડ કરીને આપણા સુધી આવે, કે જે મિનરલ્સ વિટામિન્સની જે ડેફિશિયન્સી એમાં છે એને ફૂલફિલ કરીને આપણી પાસે આવે. એટલે 5 કિલો અને 10 કિલોના પેકિંગમાં સુમુલ આટો પણ આપણા સુધી આપણને જો મળે તો સુમુલનો આટો પણ આપણી પાસે આવી ગયો, સુમુલનું દૂધ અને દૂધની પ્રોડક્ટ પણ આપણી પાસે આવી ગઈ, સુમુલની બેકરી પણ આપણી પાસે આવી ગઈ અને સુમુલની સ્વીટ પણ આપણી પાસે આવી. શાકભાજીમાં પણ તમારો પ્રશ્ન છે હું તમને એનો સાથે સાથે જવાબ જ આપું. હવે શાકભાજીમાં પણ આપણે આવવા, હું આગળ કહેવાનો જો પહેલા બેને આપણને કહી, એટલે એમાં પણ આપણે આવવાના. કેવી રીતે આવવાના? ગામડાની અંદર સ્વચ્છતા અભિયાનનું પત્રકાર મિત્રોએ આ ખાસ નોંધ કરવા જેવું છે કે સ્વચ્છતા અભિયાન આપણે બધા ચલાવી રહ્યા છીએ, ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. આ સ્વચ્છતા અભિયાન પાછળ સારી રીતે જો કામ કરવું હોય તો શું કરી શકાય? એટલા માટે આપણે નિર્ણય કર્યો, આપણા મેનેજમેન્ટે નિર્ણય કર્યો કે ગામડા લેવલે જો સ્વચ્છતા સચવાય તો છેક સુધી સ્વચ્છતા સચવાય. ગામડામાં શું હોય, પહેલા વર્ષો પહેલા, આજથી 20 વર્ષ પહેલા જ્યારે અમે લોકો ફિલ્ડ સર્વે કરતા, ગામડું સર્વે કરતા કે આ ગામડામાં દૂધ છે કે નહીં તો કેવી રીતે ખબર પડે, એટલે અમારા બોસ હોય ને એમને દેશી ભાષામાં સમજાવે કે જે ગામડામાં જાઓ એ ગામડામાં કઈ ભેંસો કે ગાયો ગણવા ના જવાય, એ ગામના ઉકરડા ગણી લેવાના. ઉકરડા ગણો એટલે ખબર પડે કે આ ગામમાં ગાય ભેંસ છે. ઘરે ઘરે કઈ પૂછવા થોડા જશો, આવું દેશી ગણી થતું એ સમયનું. આજે પણ ગામડાની અંદર ઉકરડા છે જ, અને આ ઉકરડા એટલે શું, રોગનું ઘર. આ ઉકરડાને હટાવવા માટે શું કરવાનું? તો આપણે આપણા મેનેજમેન્ટના નિર્ણય અનુસાર ગોબર ગેસ પ્લાન્ટ દરેક ગામની અંદર નિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. મિનિમમ 20 ટન કેપેસિટીનો ગોબર ગેસ પ્લાન્ટ બનશે અને આ ગોબર ગેસ પ્લાન્ટની પાછળ જે લોકો જેમ દૈનિક દૂધ ભરાવે છે આપણા પશુપાલકો, એવી જ રીતે હવે ગોબર પણ આપણને આવશે. અને એની કિંમત પણ અમે મૂકેલી છે કે 50-60 પૈસા કેજી 1 કિલો છાણ આ ભાવથી આપણે ખરીદી લેવાનું. અને એ જે ફ્રેશ છાણ આપણને મળી ગયું, જે ડંગ આપણને મળી ગયું, જે ગોબર આપણને મળી ગયું, એ બધું જ ગોબર ગેસ પ્લાન્ટમાં જાય. ત્યાં આગળ આપણે એમાં ગેસનું નિર્માણ કરીશું. અને આ ગેસ વેચવાનો ક્યાં? તો આપણું IOCL સાથે અને BPL સાથેનું એગ્રીમેન્ટ પણ થવા જઈ રહ્યું છે. એ લોકો આપણી પાસેથી આ ગેસ ખરીદી લેશે અને આપણા જ્યાં બેઠા છે ત્યાંથી એ લોકો ગેસ ખરીદી લેશે. સાથે સાથે આવનારા સમયમાં ત્યાંથી જે ગોબર ગામની ગેસની લાઈન આપણે ગામડાની અંદર પણ આપી શકીશું, તો દરેકના ઘરે ગોબર ગેસનો ઉપયોગ પણ થશે. હવે એની અંદર તમને બધાને ખબર છે કે જે છાણ છે ને એ સારામાં સારું ફર્ટિલાઇઝર છે, સારામાં સારું ખાતર છે. અત્યારે આપણે યુરિયા અને DAP ખાતર નાખતા હોઈએ છીએ. હવે આના કારણે શું થાય
एक रस छे शु ऑर्गेनिक छे के नहीं भले शाकभाजी वालों गमे त्यांथी शाकभाजी लायो बोर्ड मारी दीधो ऑर्गेनिक आपणे क्या टेस्टिंग लेबोरेटरी छे के आपणे खबर पड़वानी छे के आ छे के नथी ऑर्गेनिक जोयुं नथी के आपणे त्यांथी लीधुं नथी अरे बेननी तो खासियत होय छे घरे आवीने बीजी चार बहेनोने केवा के आजे फलाणी दुकानथी હું ઓર્ગેનિક ગાજર લાવી પણ આ ઓર્ગેનિક ગાજર કેમ કરીને પેદા થયા કેવી રીતે પેદા થયા એ ક્યાંથી લઈ આવ્યો એની પ્રોસેસ શું છે એ તો આપણે જાણતા નથી આપણે ઇન્શ્યોર નથી આપણને ખબર નથી એ તો પ્રાઇવેટ વેપારી છે વેપાર કરવા માટે આપણને આપી દે સુમુલે એના માટે એવું વિચાર્યું કે આપણા પશુપાલકોના પાસે ગામડાની અંદર જમીન પણ છે આપણે આ જે ગોબર ગેસના માધ્યમથી ગેસ વેચી દઈશું અને જે ખાતર નીકળશે એ ખાતરને સુમુલ ફર્ટિલાઇઝરના નામથી આપણે એમને પાછું આપીશું બજારની અંદર જે યુરિયા 15 રૂપિયા અને 10 રૂપિયા કિલો મળે છે એની જગ્યાએ 3 રૂપિયા અને 5 રૂપિયા જેટલાના ભાવથી નજીવા ભાવથી આપણું આ ખાતર છાણિયું ખાતર એમના ખેતરમાં આપણે પાછું આપીશું અને જ્યારે એમના ખેતરમાં પાછું આપીશું એટલે યુરિયા અને ડીએપી વાપરતા લોકો બંધ થશે સારામાં સારી ક્ષમતાવાળું ખાતર એને મળશે અને એ ખાતરમાંથી એ પોતે ઉત્પાદન કરશે અને એનું જે ઉત્પાદન થશે એનું શું તો એના માટે પણ આપણે વિચારવું કે આપણા સુરત અને તાપી જિલ્લાના જેટલા પણ તાલુકા છે જેટલા પણ ગામડા છે મને તમને કહેતા આનંદ થાય છે કે હવે મસાલા ભરવાની સીઝન આવી ગઈ એટલે બધી બહેનો એની તૈયારીમાં હશે ઘઉં ભરવાની સીઝન આવી મસાલા ભરવાની સીઝન આવી આપણા સારામાં સારા મસાલા ક્યાં પેદા થાય છે ઉચ્છલ નિઝર આજે ટુવર્ડ્સ મહારાષ્ટ્રનો જે એરિયો છે ત્યાં ત્યાં આગળ કહે છે કે ત્યાંનું મરચું હોય તો સારું ત્યાંની હળદર હોય તો સારી આપણે સુમુલ ડેરી આ લોકોની પાસે આનું ઉત્પાદન કરાવશે અને એમનું ઉત્પાદન આપણે એ રીતે કરાવીશું કે બજારની અંદર શું હોય પશુપાલકનું અને ખેડૂત દુઃખ ક્યાં થાય છે કે જ્યારે એની પાસે જે ક્રોપ ના હોય જે પાક ના હોય એ વખતે બજારમાં એના ભાવ આસમાને હોય અને પછી જ્યારે એ ક્રોપ પેદા કરે એટલે ભાવ એકદમ ડાઉન એટલે એ વિચારો પાછો રોડ ઉપર આવી જાય પછી ટમાટર ફેંકે રોડ ઉપર બટાકા ફેંકે રોડ ઉપર આ ન થાય એના માટે આપણે એ ધ્યાન રાખ્યું છે કે દરેક જગ્યાએ સર્વે કરાયા મુજબ કયા વિસ્તારોની અંદર કયો ક્રોપ સૌથી સારો થાય છે તો જેમ શેરડીનું વાવેતર થાય છે એમ આપણે ચણાનું વાવેતર કરાવીશું મગનું વાવેતર કરાવીશું સોયાબીનનું વાવેતર કરાવીશું સારામાં સારા શાકભાજીનું વાવેતર કરાવીશું અને આ પેજ ઉપરથી આપણો નવો કોન્સેપ્ટ આવી રહ્યો છે સુમુલ કિસાન બજાર એસકેબી બજારમાં રિલાયન્સ આવી ગયું પતંજલિ આવી ગયું આપણે પાછળ નથી હા આપણે સાથે જ છીએ આપણે આગળ જ છીએ એટલે હવે બજારમાં આવશે સુમુલ કિસાન બજાર અને આ સુમુલ કિસાન બજારમાં આપણા પશુપાલકોએ પેદા કરેલો કઠોળ આપણી પાસે આવશે 200 ગ્રામ 500 ગ્રામ 1 કિલોના પેકિંગમાં ચા પણ આવી ગઈ ખાંડ પણ આપણી પાસે આવી જશે અને આ બધી જ પ્રોડક્ટ આવી જવાની એટલે દરેક પ્રકારના કઠોળ આપણી પાસે આવવાના દરેક પ્રકારના સ્પાઇસીસ આપણે પાસે આવવાના મસાલા પણ આપણે ત્યાં પેદા કરાવીશું ને લાવીશું આનાથી તેનો ફાયદો શું થશે સી તમે બધા જ છો જ્યારે તમે બધા ઘરના કામમાંથી પરવારતા હશો ને એટલે 2-3 કલાક તો ક્યાંક ગપ્પા મારવાની આદત હશે જ મારવા જ પડે એના વગર મેળ ના પડે આપણા માટે વિટામિન બી નું કામ કરે જ્યાં સુધી ચાર બહેનો મળે નહીં એટલે જ્યાં એટલે બધાને એવું બેન ના હોય ને તમે જોબ કરતા તમને ટાઈમ ના મળે પણ અમારા બેનને મળે એટલે એમાં એવું હોય કે આપણા ગામડાની અંદર પણ બહેનો ઉઠતી હોય સવારે 3-4 વાગે અને પછી એ બહેનો 10-11 વાગ્યા સુધી એમનું ખાવાનું બાવાનું પતાવીને પછી નવરી થાય અને પછી સાંજે એમની કામગીરી શરૂ થાય સાંજે 3-4 વાગે આ વચ્ચેનો જે પીરિયડ છે એમાં આપણી બહેનોને રોજી રોટી જોઈએ છે એટલા માટે આ જે કઠોળ પેદા થશે આ જે મસાલા પેદા થશે એ આપણી મંડળી ઉપર ત્યાં જ આવશે મંડળી ઉપર એની સાફ સફાઈ કરશે આપણે અહીંથી એને પેકિંગ મટીરિયલ આપીશું એ પોતે એનું પેકિંગ કરશે જેમ પેલા લિજ્જત પાપડ વણવા માટે બહેનો જાય છે એવી રીતે આપણી બહેનો ત્યાં પેકિંગ કરશે કેજી ઉપર એનો ભાવ મળશે એનો મજૂરી મળશે એટલે એનો લેબર કામ પણ મળશે એટલે દૂધની આવક થઈ છાણની આવક થઈ એની મજૂરીની પણ આવક થઈ સારામાં સારું જે કંઈ એને કઠોળ પેદા કર્યું એની પણ આવક થઈ એટલે આપણે જે ગામડાને મજબૂત કરવા છે ડબલ ઇન્કમ જો ગામડાની અંદર કરવી હોય તો કોઓપરેટિવના માધ્યમથી જ થાય અને કોઓપરેટિવના દ્વારા આવી રીતે જો આપણે એક્શન લેતા જઈએ તો
तो गामडानी बेन अने गामडानो भाई पण मजबूत थाय, आपणो बाळक त्यानो भणी शके, आपणो जे ड्रीम्स छे के आपणो गुजरातनुं के आपणा देशनुं एक पण बाळक अभण ना रहे, એનો એ પરિવાર સારી રીતે ચલાવી શકે એના માટે સક્ષમ થાય, તો એમના માટે રોજગારી આપણે જ ઊભી કરવી પડશે. આપણે જો શહેરમાં આવીને બેઠા હોય તો શહેરમાં બધું જ મળે છે એવું શક્ય નથી. આ બધું જ ગામડામાંથી આવે છે. તમે મને એમ કહો કે શહેરમાંથી શું આવે, તમે મને જવાબ આપો કે શહેરમાંથી શું આવે? ઘઉં આવે, બાજરો આવે, જુવાર આવે, શાકભાજી આવે, દૂધ આવે, આપણી જીવન જરૂરિયાત દૈનિક ચીજો જે કઈ છે બધી ગામડામાંથી આવે. જો ગામડું તૂટે તો આપણને પોસાય નહીં, એટલે ગામડાને મજબૂત કરવા માટે અમારે તમારો સહકાર જોઈએ છે. એટલા માટે આજે તમને બધાને અહીંયા ભેગા કર્યા છે. આપણું ગામડું આપણે તોડવાનું નથી, આપણા ગામડાને આપણે મજબૂત કરવાનું છે. લોકો આજે ગામડામાંથી શહેર ભણી જે આવે છે અને શહેરની અંદર આવીને જે મજૂરી કૂટે છે, એટલા માટે કે ત્યાંના રિસોર્સિસ નથી. આ આપણે રિસોર્સિસ ઊભા કરવાના છે. આ રિસોર્સિસ ઊભું કરવાનું કામ આપણી સુમૂલ ડેરી કરે છે કે ગામડાની પ્રત્યેક વ્યક્તિ મજબૂત થાય, મારી બેન ત્યાં મજબૂત થાય, મારું બાળક ત્યાં ભણે, મારું પશુપાલન કરનારો જે વર્ગ છે મજબૂત થાય. અને એટલા માટે આ બધા જ પગલા સુમૂલ ડેરીએ ભર્યા છે. અને આવનારા સમયમાં મને દ્રઢ વિશ્વાસ છે કે સુરત શહેરની અંદર જ્યાં જ્યાં તમે બધા વસતા હશો, તો હું માનું છું કે એક બેન સાથે 100 બહેનો જોડાયેલી હોય, કાકાની, મામાની, માસીની, પિયર પક્ષની, સાસરી પક્ષની, કોઈ બીજા પક્ષની, આપ 100 બહેનો તો આરામથી જોડાયેલી હોય. તમે બધી બહેનો આજે અહીંયા આવી છો, તો એવો એક સંકલ્પ કરજો કે ગામડાની મારી એક બહેનને જો મારે મજબૂત કરવી હોય, તો હું મારી 100 બહેનોને આ વાત કરીશ કે આપણે જે ડેરીની પ્રોડક્ટ ખાઈએ છીએ એનો જે પૈસો છે ગામડાની અંદર જાય છે અને પરિવાર જીવતો રહે છે, એ આપણા કારણે જીવતો રહે છે. જ્યારે પ્રાઇવેટમાં જનારો પૈસો એનો પરિવાર જીવે છે, એનાથી ગામ જીવતું નથી. એક વ્યક્તિ સુખી થાય છે, ગામ સુખી થતું નથી. આપણો ઉદ્દેશ આપણા 1,080 ગામડાઓને સક્ષમ કરવાનો છે, 2,62,000 પશુપાલકોને સક્ષમ કરવાનો છે, અને સાથે સાથે આપણે બધાએ આપણું સ્વાસ્થ્ય સારું બનાવવાનું છે, આપણું આરોગ્ય સાચવવાનું છે. આપણે દવાખાનાના મજબૂરી રેગ્યુલર વિઝિટર્સ ન બનીએ એના માટે આપણે આપણું પણ ધ્યાન રાખવાનું છે. એ ત્યારે ધ્યાન રહેશે કે જ્યારે આવા શુદ્ધ પ્રોડક્ટ આપણી પાસે આવશે. આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુમૂલ ડેરીની વિઝિટ અવારનવાર કરતા રહેજો. તમને જ્યાં પણ લાગે કે અમારી સંસ્થામાં અમારા કોઈ વ્યક્તિઓની જરૂર છે, મનીષભાઈ અને અમારી ટીમ હંમેશા કાર્યદક્ષ છે. જ્યારે પણ તમને જરૂર પડશે ત્યાં આવશે, તમને પ્રોડક્ટ લક્ષી માર્ગદર્શન આપશે, સ્વાસ્થ્ય લક્ષી માર્ગદર્શન આપશે.